માટે ભણી રહ્યા છે મનોવિજ્ઞાન 3-11. મનોવિજ્ઞાન એક વિજ્ઞાન, આવું કંઈક આપણા પાઠનું નામ છે. અગાઉ આપણે બે લેક્ચર પૂર્ણ કર્યા છે. પહેલા લેક્ચરમાં આપણે ભણ્યા કે શા માટે મનોવિજ્ઞાન વિજ્ઞાન કહેવાય છે. ત્યાર પછી આપણે મહત્વના મુદ્દા ભણ્યા હતા મનોવિજ્ઞાન વિશે, મનોવિજ્ઞાનના ધ્યેય, મનોવિજ્ઞાનનું સ્વરૂપ, બરાબર, આ બધું આપણે પૂર્ણ કર્યું છે. ત્યાર પછી મનોવિજ્ઞાન એક વિકસતું વિજ્ઞાન છે, આવો એક ટોપિક આવ્યો હતો કે ભાઈ ધીરે ધીરે મનોવિજ્ઞાન વિકસિત થઈ રહ્યું છે, તેના બાલ્યકાળમાંથી તરુણાવસ્થામાં પ્રવેશી ચૂક્યું છે. અને આપણને ખબર છે કે તરુણાવસ્થા એટલે કે ખીલવાની કે ગતિમાન થવાની એક અવસ્થા છે. એ બાળક હોય કે પછી વૃક્ષ હોય કે પછી છે કોઈ પણ વિજ્ઞાન હોય, તરુણાવસ્થામાં પહોંચે એટલે એનો ખૂબ જ વિકાસ થતો હોય છે. અહીંયા મનોવિજ્ઞાન પણ તરુણાવસ્થામાં પહોંચી ગયું છે. અને એ મુદ્દામાં આપણે જોયું કે ઋષિમુનિઓ, સંતો, ગ્રીકના આપણે તત્વચિંતક જોઈએ તો એરિસ્ટોટલ, પ્લેટો, બરાબર, ચાણક્યની વાત આવી હતી, આ બધા પ્રાચીન સમયના એક જાતના મનોવૈજ્ઞાનિક હતા. ભલે મનોવિજ્ઞાન નહોતું પણ એ માનવીના મનને સમજતા હતા, એની લાગણીને સમજતા હતા, એની ઇજ્જત, એના ભાવ, એનો પ્રેમ, બરાબર, આ બધી વસ્તુ સમજતા હતા. એટલા માટે એ લોકોને મનોવૈજ્ઞાનિકનો દરજ્જો આપી શકાય. પણ ખેર એ સમયે મનોવિજ્ઞાન ન હતું. પણ હાલના સમયમાં આપણે જોઈએ તો મનોવિજ્ઞાનમાં ફાળો કોણે આપ્યો અત્યારના મનોવિજ્ઞાનમાં, એના વિશે આપણે થોડીક માહિતી અગાઉ આપણે જોઈ છે. અને એના કારણે જો દરેક મનોવિજ્ઞાનિકે પોતાની વિચારધારા અલગ આપી છે અને વિચારધારા અલગ પડે છે એટલે મનોવિજ્ઞાનમાં પાછા અલગ અલગ અભિગમ આવ્યા છે. એ આપણે જોવાના છે, ભણવાના છે. દરેક અભિગમ વિશે આપણે એક ટૂંક નોન પ્રકારનો પ્રશ્ન પૂછે છે અને આપણે જોઈએ. પણ એ કહેવાય ને કે વિચારધારાની અંદર કેટલાક નામ આવ્યા હતા ખાસ, બરાબર, અને એ પ્રમાણે પાછા અભિગમ કે વિચાર એ આપણે જોયા અને રિવિઝન કરીએ તો એ કયા કઈ આપણે કહેવાય ને કે અભિગમ હતા એ જોઈએ. તો પહેલો અભિગમ આપણે ભણ્યા હતા રચનાવાદી અભિગમ, અને આના પ્રણેતા હતા વિલહેમ હુન્ટ, નામ યાદ રાખજો, બરાબર. ત્યાર પછી કાર્યવાદી અભિગમ, અને આના જે પ્રણેતા હતા એ હતા વિલિયમ જેમ્સ, અને આ બંને વિલિયમ હુન્ટ અને વિલિયમ જેમ્સ એને પ્રયોગશાળા સ્થાપેલી છે. તમને પ્રશ્ન પૂછાય છે કે મનોવિજ્ઞાનની અંદર પ્રથમ પ્રયોગશાળા કોણે સ્થાપી અથવા વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા કોણ ગણાય, તો એના માટે નામ આવશે આપણે પહેલું નામ વિલહેમ હુન્ટ. ત્યાર પછી કેમ્બ્રિજ મેસેચ્યુસેટ્સની અંદર વિલિયમ જેમ્સની પ્રયોગશાળા સ્થાપી, બરાબર, અને વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનને દ્રઢ બનાવ્યું. ત્યાર પછી આપણે જોઈએ તો સમષ્ટિવાદી અભિગમ, જેને ગેસ્ટાલ્ટ સાયકોલોજી તરીકે ઓળખવામાં આવે છે, અને એની અંદર આપણે ત્રણ નામ યાદ રાખવાના હતા. એ કયા હતા? તો કે ત્રણ સાયકોલોજિસ્ટ, કોફકા, કોહલર અને વર્ધીમર. ઓકે, ત્યાર પછી ત્રીજો અભિગમ હતો વર્તનવાદી અભિગમ. અત્યારે આપણે ખાલી નામ યાદ રાખીએ છીએ, ત્યાર પછી હવે પછી આપણે જે ભણવાનું છે આ દરેક અભિગમ વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવવાની છે. વર્તનવાદી અભિગમ, અને એના પ્રણેતા હતા જેબી વોટસન. ત્યાર પછી એમની સાથે એમના સાથીદારો પણ હતા સ્કિનર, ગ્રથી, ટોલમેન, બરાબર, આ બધાને નામ આપણે ભણ્યા. ત્યાર પછીનો અભિગમ હતો મનોગત્યાત્મક અભિગમ, અને એની અંદર નામ છે સિગમંડ ફ્રોઇડ, બરાબર, એમના દ્વારા આ અભિગમ વિકસાવવામાં આવ્યો છે. ત્યાર પછી હતો માનવવાદી અભિગમ, જે પોઝિટિવ પાસાઓ પર ભાર આપતા હતા. દરેક વ્યક્તિમાં નેગેટિવ બાબત હોય, પોઝિટિવ બાબત હોય, તમે શેને માન્યતા આપો છો, બરાબર. તો અત્યાર સુધી આપણે જે નામ લીધા છે વિલિયમ હુન્ટ, વિલિયમ જેમ્સ, ત્યાર પછી કોફકા, કોહલ અને વર્ધીમર, જેબી વોટસન ને ખાસ કરીને ઉદ્દામવાદી કહેવાય છે સિગમંડ ફ્રોઇડ, આ બધાય નેગેટિવ પાસા પર ભાર આપ્યો હતો સાયકોલોજીની અંદર. પણ ફર્સ્ટ ટાઈમ, પહેલી વખત માણસની અંદર પોઝિટિવિટી પણ હોય છે, હકારાત્મક બાબત પણ હોય છે, સારી બાબત પણ હોય છે, અને એની ઉપર ભાર આપનાર અભિગમ એટલે કયો? તો કે માનવવાદી અભિગમ. અને એમના પ્રણેતા કે તો કે અબ્રાહમ માસ્લો અને કાર્લ રોજર્સ. ઓકે, તો હવે અહીંથી આપણે આગળ વધીએ. ત્યાર પછી એક અભિગમ હતો બોધાત્મક અભિગમ,
પણ એમના પ્રેરણા નથી પણ બોધાત્મક અભિગમ પણ ખાસ સમજવો અનિવાર્ય છે। હવે જોઈએ આપણે દરેક અભિગમ વિશે આપણે ટૂંકનો પ્રકારના પ્રશ્નો। પહેલો મુદ્દો આજનો ભણીએ આપણે તો કે મનોવિજ્ઞાનના અભિગમો કેટલા છે અને ક્યાં ક્યાં। આપણે ખાલી નામ અત્યારે યાદ રાખીએ છીએ પછી આપણે આગળ એના વિશે આપણે ટૂંકનો તરીકે ભણીશું। તો કે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ માનવ વર્તનને સમજવા અને સમજાવવાનો પ્રયાસ કર્યો છે પણ અલગ અલગ વિચારમાં અલગ અલગ દ્રષ્ટિએ અલગ પદ્ધતિથી। કોઈ કે વર્તનને માન આપ્યું છે સમજવા માટે, કોઈ કે છે એ આંતર નિરીક્ષણ પદ્ધતિ એને કહેવાય ને કે પ્રાયોરિટી આપી છે, તો કોઈ એવું છે ભાઈ કે એને માનવવાદી અભિગમ માનવતા હકારાત્મકતાને પ્રબળ બનાવ્યું છે। તો દરેકના વિચાર અલગ હતા અને વિચાર અલગ અલગ હોવાથી વિચારધારા કે અભિગમ અલગ અલગ છે, તેના પરિણામે અનેક અભિગમો પ્રાપ્ત થયા છે ઘણા બધા। એમ દરેક અભિગમ વર્તનને પોતે જે રીતે જોયું કે સમજ્યું તે રીતે આપણે સમજાવવાનો એ પ્રયત્ન કરે છે દરેક અભિગમ। મનોવિજ્ઞાનની સાચી સમજૂતી પ્રાપ્ત કરવા માટે આ બધા જ અભિગમ વિશે આપણે વ્યવસ્થિત માહિતી અનિવાર્ય છે। જો મનોવિજ્ઞાન ભણવું હોય એના વિશે આપણે કે ઊંડાણમાં જવું હોય તો દરેક અભિગમ વિશેની માહિતી પણ અનિવાર્ય છે। અહીંથી આપણે આગળ વધતા સમયના પ્રવાહ મુજબ, જો સમય જતા એમ જુદી જુદી બાબતોને અસર નીચે આ અભિગમો વિકાસ પામ્યા છે અને એના કારણે કેટલા અભિગમ આપણે અત્યારે ભણવાના છે, જે મુખ્ય અભિગમ છે તે તો કે એ છે 6 અભિગમ અને છે એ છે આપણે ટૂંકનો તરીકે મોટા પ્રશ્ન તરીકે આપણે પૂછી શકે। પહેલો અભિગમ છે જૈવી અભિગમ, જે શરીર રચના ઉપર આધાર રાખે છે। જૈવી અભિગમ કોની પર આધાર રાખે છે? શરીર ઉપર, શરીર રચના ઉપર। આપણું શરીર છે એ આપણે ખબર છે પંચતત્વો સિવાય ઘણી બધી બાબતનું બનેલું છે, બરોબર? પછી હાડકા હોય, પાણી હોય, કે પછી છે રક્ત હોય, કે એની સિવાયના જે કઈ તત્વ હોય, બરોબર, એનાથી બનેલું છે અને એમાં જે કઈ ખામી સર્જાય એના કારણે આપણું વર્તન સર્જાય છે। જો આપણો અભ્યાસ તો વર્તન છે પણ જૈવી એટલે કે શરીરને કારણે પણ આપણું વર્તન બદલાતું હોય છે, તો જૈવી અભિગમ છે એ ખાસ શરીરની રચનાને મહત્વ આપે છે। પછી બીજો અભિગમ આપણે ભણવાનો છે એ કયો? તો કે વાર્તનિક અભિગમ, જે બહારથી જોઈ શકાય, બરાબર, જે હલનચલન પ્રગટ એટલે બહારથી જોઈ શકાય એ પ્રગટ હલનચલન ઉપર ભાર મૂકે છે અને એ અભિગમ વાર્તનિક અભિગમ। પછીનો અભિગમ છે બોધાત્મક અભિગમ, માનસિક પ્રક્રિયાને ભાર આપે છે અને ખાસ બોધાત્મક અભિગમ છે એ મગજને કમ્પ્યુટર સાથે સરખાવે છે। કયો અભિગમ? તો કે બોધાત્મક અભિગમ કમ્પ્યુટર સાથે સરખાવે છે મગજને। પછી મનોગત્યાત્મક અભિગમ, તો કે આપણી અજાગ્રત સોરી આપણી ઈચ્છાઓ અથવા છે દમિત ઈચ્છાઓ, જે ઈચ્છાઓ આપણે ક્યારેય પૂરી કરી શકતા નથી, ઈચ્છા થાય છે પણ પૂરી કરી શકતા નથી, તો એ ઈચ્છાઓ છે આપણા વર્તન માટે જવાબદાર હોય છે, આપણા ઈગો માટે, સુપર ઈગો માટે, જેને આપણે અહમ, નિમ્ન અહમ અને ઉપરી અહમ કહીએ છીએ, એના માટે આપણો આ જે દમિત ઈચ્છાઓ છે, બરાબર, એ જવાબદાર હોય છે। માણસ ઉદ્દામવાદી બને છે એનું કારણ એ છે કે એની ઈચ્છાઓ પૂરી ન થતી હોય, દમિત ઈચ્છાઓ મગજની ને સળવળતી હોય છે, એના કારણે વ્યક્તિ છે એ વર્તન કરતો હોય છે। માનવવાદી અભિગમ, ત્યાર પછીનો પાંચમો આપણે ભણવાનો છે, કયો અભિગમ? માનવવાદી અભિગમ। અને નંબર 6 સામાજિક અને સાંસ્કૃતિક અભિગમ, આ 6 અભિગમ આપણે અત્યારે ભણવાના છે અને દરેક વિશે આપણે માહિતી વ્યવસ્થિત મેળવવાની છે। આપણે અગાઉ પણ વાત થઈ કે જ્યારે મોટો પ્રશ્ન હોય તે તમારા મુદ્દાની બુક બનાવવાની, ઘણી વખત એવું હોય કે આમ બધું યાદ હોય પણ એક મેઇન જે ટોપિક પડતો હોય મુદ્દો એ જ આપણે યાદ ન હોય, તો એના માટે શૈલી છે કે મુદ્દો આવડી જાય તો એની અંદર જે શું લખાણ આવવાનું છે એ આપણે ઓટોમેટિક આવડતું હોય છે, તો મુદ્દાની બુક વ્યવસ્થિત બનાવવી, બરાબર। અહીંયા પણ આપણે મુદ્દા પડ્યા છે અભિગમ વિશેના, તો એ પણ છે તમે એ મુદ્દાની બુકની અંદર અલગથી ટાંકી શકો અને એવી બુક બનાવવાની કે ડાયરી રૂપે હોય, આવતા જતા રિસેસમાં, ઘરે બેઠા, નવરાશના સમયની અંદર, રમતની પળોમાં કદાચ તમે ફ્રી હો ત્યારે ખિસ્સામાં એ ડાયરી રાખી શકો અને મુદ્દા પાકા કરી શકો।
ક્યારેક પ્રવાસમાં ગયા હોય તો પ્રવાસમાં તો આપણે કીટ લઈ જવાનું ન હોય પુસ્તકો સાથે, પણ આ સમયે આ જે ડાયરી મુદ્દાની બુક હશે એ તમને કામ આવશે. પહેલો અભિગમ આપણે ભણીએ, જૈવીય અભિગમ. પ્રશ્ન છે, ટૂંકનો લખો અને એની અંદર આપણે ટૂંકનો લખવાનું છે જૈવીય અભિગમ વિશે. હવે જૈવી શબ્દ આવે એટલે આપણે યાદ રાખવાનું છે આપણું શરીર, કે આપણા વર્તન માટે આપણું શરીર પણ જવાબદાર છે એને આપણે ખ્યાલ છે. શરીરમાં નબળાઈ હોય, આપણે સરખાઈ ન હોય, તકલીફ હોય તો આપણું વર્તન ઓટોમેટિક બદલાઈ જાય છે. મનોવિજ્ઞાનના વિકાસમાં શરીરના શાસ્ત્રીઓનો ફાળો વિશેષ છે. ઇવાન પાવલો હતો એ પણ એક ડોક્ટર હતો અને એ શરીર કહેવાય કે ઓપરેશન કે લાળ ગ્રંથિ સાથે તે એ કામ કરતો હતો. વેબર, થેકનર અને હેલ્મહોલ્ટ્ઝ આવા ત્રણ નામ છે અને ત્રણેય છે એ જૈવી અભિગમ સાથે જોડાયેલા છે. વેબર, થેકનર વગેરે માનવ વર્તનને સમજવા માટે એની અભ્યાસ પદ્ધતિ અને માન્યતાઓનો આધાર લીધો છે, પણ કોનો? શરીરનો. માણસના વર્તનને સમજવા માટે, જો એ શબ્દ કેવો છે કે માણસના વર્તનને સમજવા માટે એને શરીર રચનાનો આધાર લીધો છે. અને સ્વાભાવિક છે, સીધું છે ભાઈ, કે હમણાં વાત થઈ ભાઈ કે તમારી અંદર તમને હરખાયત નથી, તમારે શારીરિક તકલીફ છે, બરાબર છે, તો એના કારણે તમારું વર્તન બદલાય જ જાય. એટલે વર્તન બદલાવું મતલબ કે છે એ મનોવિજ્ઞાનની અંદર અસર ઉપજાવે છે અને એ માનવ વર્તન શરીરને આધારે જે બદલાય છે એનો અભ્યાસ કોણે કર્યો? તો કે વેબર, ફેકનર અને હેલ્મહોલ્ટ્ઝ. અહીંયા ત્રણે દેખાય છે આપણને, વેબર, ફેકનર અને હેલ્મહોલ્ટ્ઝ. જૈવ અભિગમ એ માનવ વર્તનને સમજવા માટે વ્યક્તિના મૂળમાં, જો માણસને સમજવા માટે, વર્તનને સમજવા માટે મૂળમાં કઈ બાબતને તપાસવાની વાત કરે છે? તો કે રંગસૂત્રોને તપાસો, કારણ કે આપણે ઘણી વખત આપણું વર્તન વારસાગત હોય છે, આખી પેઢી એકરખિત હોય છે, બરાબર છે. ઘણી વખત તમારા લોહીમાં છે, રક્તમાં છે. શા માટે આવું વર્તન રક્તમાં છે? તો કે એના જનીન તત્વો કે રંગસૂત્રો એના માટે જવાબદાર હોય છે. ક્યાંક ક્યાંક તો આખા ઘાણ વળી ગયેલા હોય છે, લાગટ, મતલબ કે આગલી પેઢીથી લઈને છેલ્લી પેઢી સુધી એ ખરખૂત હોય છે. આગલી પેઢી તે બગડેલી હોય તો એની સાથે સાથે એને આગળની પેઢીમાં પણ એવા લક્ષણ આવવા. રંગસૂત્રો, જનીન તત્વો, ત્યાર પછી ગ્રંથિઓ, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં જો ફેરફાર થાય, રસસ્ત્રાવની અંદર અંતઃસ્ત્રાવની અંદર ફેરફાર થાય તો એ સ્વાભાવિક છે કે આપણું વર્તન બદલાય છે. ત્યાર પછી ચેતા પ્રવાહો, આપણા આ જે સ્નાયુઓ છે એની અંદર આપણી જ્ઞાનેન્દ્ર દ્વારા કેટલાક કહેવાય સંદેશાઓ મગજ સુધી પહોંચે છે, તો એનો મુખ્ય જવાબદાર છે ચેતા પ્રવાહો. જો એ વ્યવસ્થિત કામ ન કરે તો પણ છે એ મગજ સુધી સંદેશો મળતો નથી અને આપણું વર્તન છે એ મિસ થાય છે, મિસબિહેવિયર થઈ જાય છે, મતલબ કે ગેરવર્તન થતું હોય છે. પછી શરીરની રચના, ઠીંગણા હોય તો જોઈ સ્વભાવ અલગ હોય, વર્તન અલગ હોય, જાડિયા હોય તો આપણે ખબર છે કેવા એના લક્ષણ હોય, સ્વભાવ હોય, ઊંચા હોય, પાતળા હોય તો એનો સ્વભાવ કેવો હોય છે, આપણે આ બધું જાણીએ છીએ. તત્વજ્ઞાન પણ આ બાબતને સમજાવે છે અને ભાર આપે છે અને મનોવિજ્ઞાન પણ ભાર આપે છે કે તમારો શરીરનો આકાર કેવો હશે એવું તમારું વર્તન હોય. રમૂજી છે તો શરીરનો આકાર એનો જવાબદાર હશે ક્યાંક ને ક્યાંક, ખડૂસ છે તો એના શરીરનો આકાર ક્યાંક ને ક્યાંક જવાબદાર હશે. એટલે શરીર રચનાનો આકાર એ પણ વર્તન માટે જવાબદાર હોય છે. પછી જ્ઞાનેન્દ્રિયો પણ વર્તન માટે જવાબદાર છે. સ્નાયુતંત્ર, હાવ માયકાંગલા હોય, ખખડધજ હોય તો એનો સ્વભાવ અલગ હોય છે, ખડતલ હોય છે તો એનો પણ સ્વભાવ કે વર્તન કંઈક અલગ હોય છે. તો આ બધા જે આધાર લીધો છે વર્તનને સમજવા માટે, તો એ અભિગમ કયો છે? જૈવી અભિગમ. એ જો વાતાવરણને ક્યાંય જવાબદાર નથી ગણતો, મનને ક્યાંય જવાબદાર નથી ગણતા, કે બુદ્ધિને જવાબદાર નથી ગણતા, જૈવી અભિગમ જે એના કેવા પ્રણેતા છે એ બધા
શરીર રચનાને જવાબદાર ગણે છે. શરીર રચનામાં તો બધું આવી જાય, રંગસૂત્રો આવી જાય, જનનતંતુ આવી જાય, ગ્રંથિઓ આવી જાય, ચેતાપ્રવાહ આવી જાય, જ્ઞાનેન્દ્રિયો આવી જાય, ચેતાતંતુઓ આવી જાય, તમામ બાબત આવી જાય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. આ બધાના અભ્યાસ માટે જીવ વિજ્ઞાનમાં ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ પણ છે. જીવ વિજ્ઞાન છે એ કેટલીક પદ્ધતિનો સહારો પણ લે છે કે માણસના વર્તનને કે શરીરને સમજી શકે. બરાબર, એ કઈ કઈ પદ્ધતિ છે? તો કે શસ્ત્રક્રિયા, ઓપરેશન કહેતા આપણે શસ્ત્રક્રિયા કહેવાય છે, એ પદ્ધતિનો આધાર લે છે. વિદ્યુત ઉદ્દીપન ઝટકા આપે, કેમ અત્યારે ખેડૂતો ઝટકા મશીન રાખે છે અને જે રંજાડતા જાનવરને ઝટકા આપે, એમ જેનું વર્તન બરોબર ન હોય, મતલબ કે ગાંડા કાઢતા હોય તેવા લોકોને ક્યારેક ક્યારેક છે એ મગજની અંદર ઝટકા પણ આપે છે. પછી જૈવ રાસાયણિક પદ્ધતિ, મતલબ કે દવાઓ, દવાઓ દ્વારા પણ છે એ વર્તન સુધારી શકાય છે, એને માન્યતા આપે છે. કયો અભિગમ? જૈવ અભિગમ. એટલે શસ્ત્રક્રિયા પણ કરે છે, વિદ્યુત ઉદ્દીપન પણ અપનાવે છે, અને ત્યાર પછી જૈવ રાસાયણિક પદ્ધતિનો પણ ઉપયોગ કરે છે. કયો અભિગમ? જૈવ અભિગમ. શરૂઆતમાં આ અભિગમ ખૂબ સ્વીકાર્ય બન્યું હતું, કારણ કે એની સામે કોઈ નવો અભિગમ આવ્યો જ નહોતો. પણ જેમ જેમ મનોવિજ્ઞાન વિકાસ થતો ગયો, નવા નવા નવી નવી વિચારધારા આવી, તેમ તેમ આ અભિગમ હવે જૂનો થતો ગયો છે. સ્ટાર્ટિંગમાં, શરૂઆતમાં અભિગમ ખૂબ સ્વીકાર્ય હતો, પ્રચલિત હતો, કારણ કે તેના દ્વારા શરીરના અંગો, અવયવો અને વર્તનના શારીરિક આધારનો સ્પષ્ટ સમજ પડતી હતી. વર્તન સાથે વારસો પણ જવાબદાર છે એવું પણ સાબિત થયું. જનીન તત્વો અને મગજ કેવી રીતે સંકળાયેલા છે એની પણ સ્પષ્ટતા આ અભિગમમાં થાય છે. પ્રગટ હલનચલન, વાણી વગેરેને સમજાવી શકતા હતા. જો અભિગમની અંદર આ બધી બાબત સમજાવી શકતા હતા જે મનોવિજ્ઞાન સાથે સંકળાયેલી છે. અને કઈ બાબત છે? તો કે વર્તન સાથે વારસો જવાબદાર છે એ બાબત જૈવ અભિગમમાં સમજાવતા. પછી જનીન તત્વો અને મગજ કેવી રીતે સંકળાયેલા છે, બરાબર, એની પણ સમજ આપતા. પછી પ્રગટ હલનચલન, પ્રગટ હલનચલન એટલે શું? તો કે જોઈ શકાય તેવું, તમે નરી આંખે જોઈ શકો એ હલનચલનને કેવું કહેવાય? પ્રગટ હલનચલન, કે જોઈ શકાય તેવું. અને વાણી વગેરેને સમજાવી શકતા હતા. અહીં આપણે ત્રણ ચિત્ર મૂક્યા છે. આ ભાઈને કે ઝટકો આપે છે, વિદ્યુત ઉદ્દીપન પદ્ધતિ કહેવાય. ત્યાર પછી અહીંયા શસ્ત્રક્રિયા થાય છે, જેને આપણે ઓપરેશન કહીએ છીએ. અને અહીંયા કઈક દવા, રાસાયણિક દવાનો પણ ઉપયોગ કરે છે. તો જૈવ અભિગમની અંદર આ ત્રણેય બાબત સમાવેશ થઈ જાય છે, કે વિદ્યુત ઉદ્દીપન, ત્યાર પછી તો કે શસ્ત્રક્રિયા અને રાસાયણિક પ્રક્રિયા, બરાબર છે, આ ત્રણેયનો સમાવેશ થઈ જાય. પણ કોઈ પણ વાત હોય એની સામે પાછો વિવાદ થયેલો હોય છે, મતલબ કે એનો વિરોધ પણ કોઈ કરતું હોય છે, બરાબર. માણસ માણસનો વિરોધ હંમેશા કરતો જ રહે છે, એમાં મનોવિજ્ઞાનમાં એવું છે કે એક વિચારધારાનો વિરોધ પાછો બીજી વિચારધારા કરતી હોય છે. માણસનું કામ જ આ છે. જો એ એક સમજવા જેવું છે, અને મનોવિજ્ઞાનનું કામ એને સમજવાનું છે. પરંતુ કેટલાક આંતરિક અનુભવો અને અમુક પ્રકારના વર્તનની અવગણના કરે છે જૈવ અભિગમની અંદર. મને દાખલા તરીકે, મારા વર્તન પાછળ ઘણા અનુભવ પણ જવાબદાર હોય છે, એવું નથી શરીર જવાબદાર છે. મારા બાળપણના અનુભવ પણ કેટલી વખત મારા વર્તન માટે જવાબદાર હોય છે. મને નાનપણમાં ભૂતની વાર્તાથી ડરાવ્યો હોય, બીવડાવ્યો હોય, તો મોટો થઈને નિસર થાય જ તે એવા સ્વપ્ન આવે, બરાબર છે. ક્યારેક એવી જગ્યાએ જવાનું થાય ત્યારે પગ ઘડીભર અટકી જાય, આવું બનતું હોય છે. તો એમાં શરીર જવાબદાર નથી, એમાં કોણ જવાબદાર છે? અનુભવ જવાબદાર છે. આપણા બાળપણના અથવા અમુક ઉંમરના આપણા અનુભવો પણ જવાબદાર છે, પણ એ જૈવ અભિગમે સ્વીકાર્યા નહીં. એટલે વર્તન માટે એવું નથી કે નકળું આપણું શરીર જવાબદાર છે, કેટલાક અનુભવ પણ જવાબદાર છે. અને અમુક પ્રકારના વર્તનની સમજૂતી આપવામાં અભિગમ નિષ્ફળ નીવડે છે, કારણ કે ઘણા વર્તન એવા છે કે શરીર આધારિત નથી, એ વાતાવરણ આધારિત હોય, એ અનુભવ આધારિત હોય, બરાબર છે, બુદ્ધિ આધારિત હોય એવા વર્તન. તો આ વર્તન સમજાવવામાં જૈવ અભિગમ નિષ્ફળ રહ્યો છે. જો નિષ્ફળતા છે, મર્યાદા છે.
આ અભિગમ દ્વારા માનવ શરીરની જટિલતાના કારણે શરીર અને મગજની સંપૂર્ણ સમજ પ્રાપ્ત ન થતી હોવાથી, કારણ કે વર્તન અને એની પાછળ જવાબદાર શરીર જ છે એવું એ સમજાવી ન શક્યો. આ અભિગમ માનવીના દરેક વર્તન અને મનોવ્યાપારને સમજાવી શક્યો નહીં. મનોવ્યાપાર એટલે સંકલ્પના, વિકલ્પના, તર્ક વિતર્ક જે આપણે વિચારણા કરીએ છીએ એને આપણે શું કહેવાય? મનોવ્યાપાર કહેવાય છે. અને આ સંપૂર્ણપણે આપણા મનની અંદર ચાલતા વિચારોને એ સમજાવી શક્યો નહીં. એ જ પ્રમાણે માનવીનું વર્તન જૂથ ક્રિયાઓથી થતું હોય છે, માત્ર શરીર આધારિત નથી. તમે જૂથમાં રહો છો, હા, ક્યારેક કોઈક એકલુંડાય હોય, ક્યારેક કોઈક ગ્રુપમાં રહેતો હોય, ઘણા એવા છે કે બે પ્રકારનું વર્તન જોવા મળે છે, પણ મોટા ભાગે આપણું વર્તન હોય જૂથ ક્રિયા દ્વારા હંમેશા છે એ વિકાસ પામે છે. એટલા માટે જોજો, સંયુક્ત કુટુંબમાં રહેલું બાળક કેવું હોય અને વિભક્ત કુટુંબમાં રહેલું બાળક કેવું હોય. સંયુક્ત કુટુંબમાં રહેવું હોય ને માતા પિતા સાથે એ હંમેશા મળતા હોય, પ્રેમાળ હોય. અને જે બાળક એકલા કુટુંબમાં રહેવું હોય, દાદા દાદી સાથે દાદા દાદીનો પ્રેમ ન મળ્યો હોય, ઘરના બીજા કોઈ સભ્યનો પ્રેમ ન મળ્યો હોય, માતા અને પિતા સાથે રહેતા હોય, એમાંય પપ્પાના ઠેકાણા ન હોય, એ રોજ નોકરી આવી જતા હોય છે, અને એવા કુટુંબમાં જ્યારે બાળક ઉછરે છે તો એની અંદર ઘણી બધી ખામીઓ હોય છે. કારણ કે જૂથ ક્રિયા, આંતરક્રિયાનો અભાવ જોવા મળે છે. જો વર્તન, એક બાજુ વર્તન સારું ઘડાય છે, એક બાજુ ખરાબ, ત્યાર પછી અમુક સમય સુધી ઘરથી દૂર રહેવાથી પણ આપણું વર્તન કહેવાય ને અલગ પ્રકારનું ઘડાતું હોય છે. કારણ કે ત્યાં જૂથ ક્રિયા થતી નથી, બરાબર છે, જૂથથી કે પરિવારથી અલગ રહેતા હોય છે. એટલે જૂથ ક્રિયાઓ પછી સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ ઉપર પણ આધાર રાખે છે. એટલે આપણું વર્તન એવું છે ભાઈ કે માત્ર શરીર ઉપર આધાર નથી, માત્ર લોહી ઉપર આધાર નથી, માત્ર વારસા પર આધાર નથી, પણ એ જૂથ ક્રિયા પર પણ આધાર છે. આપણું સામાજિક વાતાવરણ કેવું છે, સાંસ્કૃતિક વાતાવરણ કેવું છે એની ઉપર પણ જવાબદાર છે. માતા પિતા કેટલી સંપત્તિ ભેગી કરી છે, આસપાસનો પડોશી કેવા છે, તમારું શિક્ષણ કેવું છે, આ બધું જવાબદાર છે. શરીર સિવાયના આ બધા કારણો છે વર્તન ઘડવા માટેના. આમ જૈવી અભિગમની પોતાની મર્યાદાઓ છે, મતલબ એ ખામી છે, એ પૂરેપૂરા આપણા વર્તનને સમજાવી શક્યું નથી. પછી નવો અભિગમ, એક ટૂંકનો આપણે પૂર્ણ થાય, હવે બીજી ટૂંકનો આપણે શરૂ કરીએ. અને એ ટૂંકનો છે વાર્તનિક અભિગમ. પેલો આપણે ભણ્યા જૈવી અભિગમ, અને હવે કયો છે? વાર્તનિક અભિગમ. તો કે 20મી સદીમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ અને યંત્ર વિદ્યાની બોલબાલા, મતલબ કે આપણે ખબર છે કે 19મી 20મી સદી એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ કહેવાય છે, અને ત્યારે ઘણા બધા નવા નવા યંત્રોની શોધ થઈ, એટલા માટે એને ઔદ્યોગિક ક્રાંતિ કહેવાય છે. અને યંત્ર વિદ્યા વધી, મતલબ કે માણસ જે કામ કરતો હતો એની જગ્યાએ યંત્ર આવી ગયા છે. જેબી વોટસન ને મનોવિજ્ઞાનને માત્ર વર્તનના વિજ્ઞાન તરીકે ઓળખાયું છે. જેબી વોટસને મનોવિજ્ઞાનને માત્ર વર્તનના વિજ્ઞાન તરીકે જ ઓળખાયું છે. અને વર્તન એટલે કેવું? તો કે બહારથી જોઈ શકાય તેવું, મતલબ કે પ્રગટ વર્તન. વર્તને વ્યક્તિને તેના વર્તન દ્વારા સમજાવવો જોઈએ, અને તેમાં પણ માત્ર એવું વર્તન, જો ફરી વખત શબ્દ આવ્યો છે, એવું જ વર્તન કે જે વસ્તુલક્ષી હોય, મતલબ કે કોઈ ઉદ્દીપક આધારિત હોય અને નિરીક્ષણ કરી શકાય એવું જ વર્તન, જેનું નિરીક્ષણ થઈ શકે એ જ વર્તનને અહીં અભ્યાસ વિષય તરીકે એને અપનાવ્યો છે. એટલે કે મનોવિજ્ઞાનમાંથી એને કેટલાક શબ્દ તો હા ઉડાડી જ નાખ્યા, મતલબ કે અભ્યાસ જ ન કર્યો, અથવા છે એને ધ્યાનમાં જ ન લીધા, એને ઉપેક્ષા કરી. જેમ કે એને કયા શબ્દની ઉપેક્ષા કરી? તો કે ચેતના, આપણી જે જાગૃતિ કહેવાય છે, જાગૃત અવસ્થા કહેવાય છે, એની ઉપેક્ષા કરી. વ્યક્તિગત અનુભવની ઉપેક્ષા કરી એને. દરેક વ્યક્તિના અનુભવ અલગ અલગ હોય, કોકને કડવા હોય, ખાટા હોય, તુરા હોય, મીઠા હોય, કેવા કેવા અનુભવ થતા હોય છે, અને અનુભવ પછી વર્તન ઘડે છે. અને એ વર્તન હંમેશા કાયમી હોય છે. મોટા ભાગે જે આપણે અનુભવ દ્વારા જે વર્તન થાય છે ને એ કાયમી વર્તન હોય છે. શીખેલું ભૂલાઈ જાય, પણ અનુભવ થયેલો આપણે વર્તન મોટા ભાગે ભૂલાતું નથી. એટલે વ્યક્તિગત અનુભવો આંતર નિરીક્ષણ પદ્ધતિ વગેરે બાકાત રાખીએ છીએ.
કયા અભિગમે વાર્તનિક અભિગમે યાદ રાખજો કે વાર્તનિક અભિગમે માત્ર વર્તનને જ આધાર આપ્યો છે સ્વીકાર્યો છે આ ચેતના વ્યક્તિગત અનુભવ અને આંતરનિરીક્ષણ પદ્ધતિ એને આ જે કહેવાય ને વિચારધારામાંથી બાકાત રાખ્યો છે એટલે માત્ર વર્તનવાદ જ નામ આવ્યું વર્તનનો વર્તનવાદી અભિગમ વર્તનને ઉદ્દીપક પ્રત્યે કરવામાં આવતી પ્રતિક્રિયા તરીકે ઓળખાયો છે ઉદ્દીપક કોને કહેવાય પ્રતિક્રિયા કોને કે અગાઉ પણ જોયું કે વર્તન કરવા પ્રેરે એને ઉદ્દીપક કહેવાય અને ઉદ્દીપકની હાજર થાય ને અને સામે જે ક્રિયા થાય ને પ્રતિક્રિયા કહેવાય છે એટલે ઉદ્દીપક પ્રતિક્રિયા ઓકે શિક્ષક એમ કે ચાલો બાળકો હવે નોટ પેન્સિલ કાઢો તો શિક્ષક જે છે ઉદ્દીપક ગણાય અને નોટ પેન્સિલ કાઢી એ પ્રતિક્રિયા કહેવાય તો શિક્ષક ઉદ્દીપક અને સામે છે એ વિદ્યાર્થીઓ બધા છે કેવા કહેવાય તો કે પ્રતિક્રિયા ગણાય તો વર્તનવાદમાં એવું જ છે ભાઈ કે એક સામે ઉદ્દીપક આવે તો જ આપણે વર્તન કરીએ છીએ નહીતર નહીં એટલે ઉદ્દીપક પ્રત્યે કરવામાં આવતી પ્રતિક્રિયા એને વર્તનવાદ તરીકે સ્વીકાર્યો છે અને આથી વર્તનવાદનું એક બીજું નામ છે અને આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે વર્તનવાદને બીજા કયા નામે ઓળખે છે ઓળખવામાં આવે છે તો કે એમસીક્યુમાં પૂછાશે એક બે વાક્યમાં પૂછાય તો આપણે યાદ રહેવું જોઈએ કે ભાઈ વર્તનવાદનું બીજું નામ છે અને એ નામ છે ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ કારણ કે ઉદ્દીપક પ્રત્યે આપણે મોટા ભાગે શું કરીએ છીએ પ્રતિક્રિયા આપીએ છીએ તો ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ એ વર્તનવાદનું સેકન્ડ એટલે બીજું નામ છે વર્તનનો આ અભિગમ બાહ્ય પ્રગટ વર્તનને જે કેન્દ્રમાં રાખી અભ્યાસ કરે છે ખાસ શબ્દ કે વર્તનને જ ધ્યાનમાં રાખવાનો છે અને એનો જ અભ્યાસ કરે છે અને એ અભિગમ એટલે વર્તનવાદી અભિગમ અને એ પાછું કેવું હતું કે જોઈ શકાય તેવા પ્રગટ વર્તનનો અભ્યાસ કરવાનો જેમ કે વાણી ભલે જોઈ ન શકાય પણ જ્ઞાનેન્દ્રિય વડે એનો અનુભવ થઈ શકે તો એનો અભ્યાસ કરવાનો વાણીનો મુખ ભાવ આપણા જે મોઢાના ભાવ આપને ખબર છે અમુક લોકોના આપણે જડબા કે થોબડા કે મુખ કે પણ આપણું આ જે વદન કહેવાય છે એ જોવું ગમતું નથી અમુકનું ગમે છે કારણ કે મુખના ભાવ એવા હોય છે એટલે અને દરેકના મુખના ભાવ અમુક એવા હોય છે દિવસમાં 10 વખત મુખ ભાવ બદલી નાખે છે અમુકના એવા હોય છે કે આખો દિવસ ખવારથી લઈને હાંસ સુધી એકનું એક જ રહે એ બદલાય નહીં અને અમુકના મુખ ભાવ છે વ્યક્તિ પર આધાર રાખે છે સામે કેવા લોકોનો કોન્ટેક્ટ થાય એ પ્રમાણે એટલે વાણી મુખભાવ એટલે ચહેરાના હાવભાવ આપણે બોલે ઇમોજી નથી જોતા મોબાઈલની અંદર ક્યાંક કોઈ એમ દાંત કાઢતો ઇમોજી હોય ક્યાંક કોઈ એમ આમ એના કહેવાય ને કે ચહેરાનો ભાવ પડી ગયેલું ઇમોજી હોય કે નહીં તો એ મુખભાવ છે અને એ મુખભાવ એક જાતનું વર્તન છે ખ્યાલ આવી જાય આપણને ચેષ્ટાઓ એટલે કે હલનચલન જેને આપણે નખરા પણ કહીએ છીએ તો આ બધા છે એ આપણે બહારથી જોઈ શકાય એવા આપણો છે પ્રતિક્રિયા છે અને એ પ્રતિક્રિયાનો અભ્યાસ કોણ કરે છે તો કે આપણો વર્તનવાદ અભિગમ માત્ર જોઈ શકાય તેવા વર્તનનો અભ્યાસ કરતો હોવાથી આ અભિગમને વાર્તનિક અભિગમ કહેવાય છે કારણ કે વર્તનને જ આધાર રાખે છે ને જોઈ શકાય તેવા વર્તનને વાર્તનિક અભિગમના વિકાસમાં ફાળો આપનાર મનોવૈજ્ઞાનિકો કોણ કોણ છે આ પ્રશ્ન પૂછાય છે આઈએમપી છે કે વર્તનવાદી અભિગમની પ્રણેતા અથવા વર્તનવાદી મનોવૈજ્ઞાનિકો કોણ કોણ છે તો કે એક તો વર્સન તો છે જ તે પણ એમની સાથે સ્કિનર બ્રથી અને ટોલમેન આ ત્રણ સાયકોલોજિસ્ટ મનોવૈજ્ઞાનિક પણ એ વર્તનવાદી કહેવાય છે બે અભિગમ આપણે પૂરા કર્યા ટૂંકનો તરીકે પૂછાય છે પહેલો અભિગમ કયો ભણ્યા આપણે જૈવી અભિગમ ત્યાર પછી આપણે બીજો ભણ્યા એ કયો વર્તનવાદી અભિગમ ત્યાર પછીનો અભિગમ છે અને એ છે બોધાત્મક અભિગમ મતલબ કે માનસિક પ્રક્રિયા સાથે જોડાયેલો અભિગમ છે બોધાત્મક અભિગમ તો કે વાર્તનિક અભિગમની માનવીના વર્તન વધારે પડતી યાંત્રિક સમજૂતી સામે જો વર્તનવાદ શું કહે છે માણસ યંત્ર જેવો છે યંત્રમાં કેમ એને ઈંધણ આપો ડીઝલ આપો પેટ્રોલ આપો તો કામ કરે એમ સામે ઉદ્દીપક આપો તો કામ કરે કાર્ય કરે આવું વર્તનવાદમાં દર્શાવ્યું છે મતલબ કે યંત્ર જેવો દર્શાવ્યો છે સ્વિચ પાડો તો પંખો શરૂ થાય એક જાતનું યંત્ર જેવું કામ થયું ને એટલે માણસ સ્વભાવને યંત્ર જેવો બનાવે છે
બરાબર વર્તનવાદી અભિગમ પણ એની સામે બોધાત્મક અભિગમ છે એ સમજૂતી ઉપર જ્ઞાન ઉપર આધાર રાખે છે તો એ સામે જ્ઞાનાત્મક અભિગમ કે બોધાત્મક અભિગમ વિકસ્યો બોધાત્મક અભિગમ એ વાર્તનિક અભિગમ દ્વારા અપાતી માનવ વર્તનની વધારે પડતી સરળ જ ક્રિયા કરી છે વર્તનવાદીઓના મતે માનવી ટેલિફોન જેવું યંત્ર છે આ ખાસ યાદ રાખ જવાબ પ્રશ્ન પણ પૂછાય છે બે અભિગમ છે બોધાત્મક વર્તનવાદ એમાં આ બોધાત્મક અભિગમ મુજબ કે તો માણસ છે એનું મગજ કોમ્પ્યુટર જેવું છે એનું વર્તન કે જે કાય છે જ્યારે વર્તનવાદી અભિગમ પૂછે તો એના માટે ટેલિફોન જેવું માણસ છે યંત્ર છે બોધાત્મક કે તો કોમ્પ્યુટર જેવું યંત્ર અને વર્તનવાદ કે તો ટેલિફોન જેવું યંત્ર છે એ કઈ રીતના આપણે હમણાં સમજશું અહીંયા બે ચિત્ર આપ્યા છે આપણે બે સમજવાનું છે હું બે બાજુ એક અભિગમ લખી નાખું એટલે તમને ખ્યાલ રહે આ જે કમ્પ્યુટર જેવું છે એવું કોણ માને છે તો કે બોધાત્મક અભિગમ કે બોધાત્મક અભિગમ એમ કહે છે કે માણસ છે એ કમ્પ્યુટર જેવું યંત્ર છે તો વર્તનવાદી અભિગમ શું કહે તો કે એવું કહે છે કે માણસ એ ટેલિફોન જેવું યંત્ર છે આ ટેલિફોન છે અને એને જેવું યંત્ર છે એટલે આ બે યાદ રાખવાનું બોધાત્મક અભિગમ મુજબ કમ્પ્યુટર જેવું અને વર્તનવાદી અભિગમ મુજબ ટેલિફોન જેવું યંત્ર છે શા માટે તો કે આપણે સમજીએ ત્યારે દાખલા તરીકે આ બે ફોન છે અહીંયા દેખાય છે આપણે મતલબ કે બે છેડા છે અહીંથી એમ કે હેલો હાઉ આર યુ આવા પ્રશ્ન પૂછે તો સામે જે વ્યક્તિ બોલતો હશે બરાબર એ તરત કહે છે ફાઇન મતલબ કે અહીંથી પ્રશ્ન પૂછે તો જવાબ મળે બે છેડા છે ને બરાબર છે અહીંથી હેલો કીધું તો અહીંથી હાઉ આર યુ ફાઇન ને જે કહે છે શબ્દ આવતો પ્રતિક્રિયા આવતી હોય મતલબ કે ઉદ્દીપક પ્રતિક્રિયા એમ બદલાતા રહે છે અને આવું જે યંત્ર બને છે ટેલિફોન જેવું યંત્ર પ્રતિક્રિયા થાય છે એ અભિગમ કયો વર્તનવાદી અભિગમ પણ બોધાત્મક અભિગમ ની અંદર કંઈક અલગ કીધું છે બોધાત્મક અભિગમ એમ કહે છે કે આ જે વર્તન છે માનવ માણસ છે એ કંઈક કમ્પ્યુટર જેવું છે ખાસ કરીને એનું મગજ અને કમ્પ્યુટરમાં કેમ મહત્વની ત્રણ પ્રક્રિયા થાય અને મહત્વની ત્રણ પ્રક્રિયા એટલે કઈ તો કે ઇનપુટ પછી પ્રોસેસિંગ અને ત્યાર પછી આઉટપુટ થાય ને ત્રણ પ્રક્રિયા અહીંયા તો બે છેડા છે એક બાજુ ઉદ્દીપક એક બાજુ પ્રતિક્રિયા પણ બોધાત્મક અભિગમ છે કમ્પ્યુટર જેવું છે કે માહિતી પહેલા સંગ્રહ કરે છે કેમ કમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ થાય છે ક્યાંકથી ઇનપુટ કરે છે એ કીબોર્ડ દ્વારા ઇનપુટ થાય કે પછી સ્કેનર દ્વારા ઇનપુટ થાય માઉસ દ્વારા પણ ઇનપુટ થાય થાય કે નહીં આ બધું તો આ બધા દ્વારા ઇનપુટ થાય પહેલા ત્યાર પછી બધું કમ્પ્યુટરના સીપીયુમાં એનું પ્રોસેસ થાય અને પછી જ્યારે જરૂર હોય ત્યારે એનું આઉટપુટ થાય મતલબ કે માહિતી બહાર આવે એ સ્પીકર રૂપે પણ બહાર આવે એ મોનિટર રૂપે પણ બહાર આવે બરાબર એ કદાચ ઝેરોક્સ મશીન રૂપે પણ એમાં પ્રિન્ટ થઈને બહાર આવે માહિતી કારણ કે આઉટપુટ થાય છે એટલે ત્રણ પ્રક્રિયા થાય છે માણસનું મગજ પણ કમ્પ્યુટર જેવું છે આપણી પાંચ જ્ઞાનેન્દ્રિય છે એ ઇનપુટ કરે છે કાન દ્વારા સાંભળેલું ઇનપુટ થાય આંખ દ્વારા જોયેલું ઇનપુટ થાય નાક દ્વારા સૂંઘેલું હા આ સુગંધ આપણે ક્યાંક જોયેલી છે આપતે સ્વાદ પાકું એમ કરીને આપણે એ સ્વાદ ઓળખીએ છીએ કારણ કે માહિતી સંગ્રહ થઈ ગઈ સ્વાદ કે એ સુગંધ બરાબર છે અને ત્વચા એટલે સ્પર્શ આપને તો એટલો બધો સ્પર્શનો અનુભવ ન હોય પણ જેમની આંખ નથી જે લોકો છે એ આજન્મ બ્લાઇન્ડ છે એ લોકોને તો ખાસ સ્પર્શ ઉપર જ આધાર રાખે છે એને આંખ સિવાયની બધી ઇન્દ્રિયો સક્રિય હોય છે અને સ્પર્શથી પણ ઓળખતા હોય છે તો એ પાંચ કહેવાય ને કે જ્ઞાનેન્દ્રિય ઇનપુટ કહેવાય છે પછી આપણું મગજની અંદર બધું સંગ્રહ થાય છે સીપીયુ જેવું કામ કરે છે અને પ્રોસેસ થાય છે અને જ્યારે જરૂર હોય ત્યારે આઉટપુટ થાય છે અને આઉટપુટ ત્રણ રીતે થાય
બોલીને થાય આઉટપુટ, લખીને પણ આઉટપુટ થાય, અને શારીરિક હલનચલન દ્વારા પણ આઉટપુટ થાય. એટલે ત્રણ રીતે આઉટપુટ થાય છે. એટલે બોધાત્મક અભિગમ છે એ કમ્પ્યુટર યંત્ર સાથે સરખાવે છે, જ્યારે વાર્તાનિક અભિગમ છે એ ટેલિફોન સાથે સરખાવે છે. બરોબર સમજાઈ ગયું ને? જ્યારે બોધાત્મક અભિગમ અનુસાર માનવી કમ્પ્યુટર જેવું છે, વર્તનવાદ અનુસાર ટેલિફોન, પણ બોધાત્મક અભિગમ એટલે કેવું? તો કે કમ્પ્યુટર, જેમાં ઉદ્દીપકની માહિતી અંદર જાય છે એટલે ઇનપુટ થાય છે, તેના પર અર્ધઘટન થાય એટલે કે પ્રોસેસ થાય છે, અને પૃથ્થકરણ થાય છે, અને ત્યાર પછી જરૂર હોય તે માહિતી બહાર આવે છે એટલે કે આઉટપુટ થાય છે. આમ માનવી સ્વયંસ્ફુરિત રીતે સક્રિય હોય છે, ઉદ્દીપકને પ્રતિક્રિયા જેમ એમ નહીં, બરાબર, સ્વયંસ્ફુરિત હોય છે, પોતાની રીતે કાર્ય કરતો હોય છે. તેની ઉદ્દીપક સામે આપવામાં આવતી પ્રતિક્રિયા યાંત્રિક હોતી નથી. જ્ઞાનેન્દ્રિય દ્વારા જ્યારે કોઈ પણ પ્રકારનું સંવેદન અનુભવે ત્યારે તરત જ પહેલાના અનુભવના સંદર્ભે તેનું પૃથ્થકરણ કરે છે, સીધે સીધું વર્તન ન કરવા મળે. બાળકમાં પણ એવું હોય છે, બરાબર, કે એનો જૂનો અનુભવ કેમ છે, લેશન આપ્યું છે તો કયા સાહેબે લેશન આપ્યું, સીધે સીધા લેશન કઈ ક્લીન ન આવે. અમુક તો એવા હોય કે હવે એ સાહેબ કોઈ લેશન જોતા જ નથી, કે લેશન નહીં કરવાનું, ન કરે. પણ અમુક સાહેબ કડક હોય તો તરત અર્થઘટન કરશે કે આ લેશન લાવવું પડશે, બરાબર, કે આ ગણિત વાળા સાહેબ તો બહુ અઘરા છે, કે નકર પટ્ટા ગજવી દેશે, કે વહા ફાડી નાખશે, કે વહા કાબરા કરી નાખશે. શા માટે? તો કે અનુભવ છે એટલા માટે. એટલે મગજ સહી પૃથ્થકરણ કરશે, અનુભવ ને વિચાર, અનુભવ કેવાય ખંખોળશે, અને અનુભવ આધારિત પછી વર્તન કરશે, સીધું વર્તન નહીં કરે. બરાબર, ઉદ્દીપક છે સીધું વર્તન નહીં કરે, પણ એ શું કરશે? પૃથ્થકરણ કરશે અને અનુભવને પાછો યાદ કરશે. પ્રાપ્ત થયેલી માહિતીને અન્ય માહિતી સાથે સરખાવે છે, જે નવી માહિતી થાય છે, ગ્રહણ થાય છે, એને પછી બીજી કોઈ માહિતી હોય એની સાથે સરખાવશે, યોગ્ય નિર્ણયને આધારે વર્તન કરશે. આમ ઉદ્દીપકની સામે પ્રતિક્રિયાની વચ્ચે માનવીની સ્વતંત્ર વિચાર શક્તિ છે. જો ખાલી ઉદ્દીપક અને પ્રતિક્રિયા આમ કહે તો વર્તનવાદ, પણ ઉદ્દીપક અને પ્રતિક્રિયા ની વચ્ચે જ્યારે વિચાર શક્તિ આવી જાય તો એ અભિગમ કયો? આપણો બોધાત્મક અભિગમ. કારણ કે ડાયરેક્ટ આપણે સીધે સીધું વર્તન કરતા નથી. આપણે જ્યારે પણ વર્તન કરવાનું હોય, બરાબર, કાર્ય કરવાનું હોય તો વચ્ચે આપણે શું કરીએ છીએ? વિચારીએ છીએ. માનવ વર્તનને સમજવા માટે આ અભિગમ વિચારણા, સ્મૃતિ, સમસ્યા ઉકેલ, નિર્ણય પ્રક્રિયા જેવા જટિલ પરિબળોને સમજવાનો પ્રયાસ કરે છે. હા, કોઈકને આપણે બે શબ્દ કહેવા હોય તો એ આપણે ઘણી વખત વિચાર કરવો પડે છે કે આની અસર વિધાયક, મતલબ કે સારી પડશે કે નેગેટિવ, નકાર પડશે, બરાબર છે. આપણે એ પણ વિચારતા હોઈએ છીએ. સીધે સીધો આપણે જીભને ઉલાળીને પડતી મૂકતા નથી. એટલે માનવ વર્તનને સમજવા માટે આ એક અગત્યનો અભિગમ છે, જે કઈ કઈ પ્રક્રિયાને ભાર આપે છે? તો કે વિચારણાને ભાર આપે છે, વિચારો હંમેશા. પછી સ્મૃતિ, મતલબ કે યાદશક્તિને ભાર આપે છે. સમસ્યા ઉકેલ, બરાબર, ઘણી વખત અમુક સમસ્યા હોય સરળતાથી, અને અમુક સમસ્યા હોય ને જટિલ હોય છે, એ સમય પણ માગી લે છે, પણ એના માટે ધીરજ જોવે. સમસ્યા ઉકેલ. પછી નિર્ણય પ્રક્રિયા, યોગ્ય સમયે નિર્ણય લેવો, ન લેવો, ઉતાવળો નિર્ણય લેવો, બરાબર છે. તો એ નિર્ણય પ્રક્રિયા પણ એક બોધાત્મક પ્રક્રિયા જ છે. આ બધા પરિબળનો બોધાત્મક અભિગમ છે, અભ્યાસ કરે છે. આમ બોધાત્મક અભિગમ માનવ વર્તન સાથે સંકળાયેલી શૈક્ષણિક, બોધાત્મક અને વિકાસાત્મક પરિબળો છે. એના સંદર્ભમાં વ્યક્તિના મનોવ્યાપારને સમજવાનો પ્રયાસ કરે છે. મનોવ્યાપાર એટલે શું? તર્ક, વિતર્ક, વિચારણા, સંકલ્પના, આ તમામ બાબતો જે મગજની ગણમથલ છે એને આપણે શું કહીએ છીએ? મનોવ્યાપાર કહીએ છીએ. મતલબ કે આપણે જોયું કે મનો, આપણે જે બોધાત્મક અભિગમ છે એ સંપૂર્ણપણે માનસિક પ્રક્રિયા ઉપર આધારિત છે, બરાબર છે. માહિતી આપણે ગ્રહણ કરીએ ત્યાંથી લઈને એનું પર જે માહિતીનો સંગ્રહ કરીએ છીએ, યાદ રાખીએ છીએ. અમુક વસ્તુ આપણે યાદ રહે છે, અમુક વસ્તુ યાદ નથી રહેતી. જો નથી યાદ રહેતો એનો ફાયદો છે,
આપણે 11મા ધોરણની અંદર જ તે સ્મૃતિ અને વિસ્મૃતિ બે ભણવાનું આવશે. એમાં વિસ્મૃતિનો ફાયદો છે, ભૂલાઈ જાય એનો ફાયદો છે. હવે આપણું કોક સ્વજન ગુજરી ગયું અને કાયમ માટે યાદ રૂ હોય, બરોબર છે, હંમેશને માટે આપણે દુઃખદાયક બની રહ્યું હોય તો એ આપણા માટે ખરેખર છે એ શાપરૂપ છે. એટલે ભૂલાઈ જવું એ પણ એક જાતનું વરદાન છે. ઈ કે સાહેબ તો અમને બહુ ભૂલાઈ જાય કે, પણ એવું નહીં ભાઈ, શિક્ષણમાં ભૂલાઈ જાયની વાત નથી, પણ દુઃખદ બાબત છે, નેગેટિવ બાબત છે એ ભૂલાઈ જાય એ બહુ મહત્વનું છે. મનોગત્યાત્મક અભિગમ, નવો અભિગમ આપણે ભણવાનો છે. ત્રણ અભિગમ આપણે પૂર્ણ કર્યા છે. હવે છે આપણો મનોગત્યાત્મક અભિગમ, અને આ અભિગમ પણ ખરેખર ભણવા જેવો, સમજવા જેવો, કે આપણા સિગમંડ ફ્રોઇડ ભાઈ એ કેટલી હદે એ મનને સમજવાની કે અજ્ઞાત ઈચ્છાઓને સમજવાની કે સ્વપ્નને સમજવાની એને એને પ્રયત્ન કર્યો છે, એવું સંશોધન કર્યું છે, અને એ પણ આપણે અહીંયા જોઈએ. મનોગત્યાત્મક અભિગમ માનવીના મનના અજ્ઞાત પાસાઓ પર ભાર મૂકે છે. આપણે ઘણી વખત અમુક કામ કરતા હોય તો તમે વિચાર કરો, એ ઓટોમેટિક થઈ જાય છે, તમને ખુદને પણ ખ્યાલ નથી રહેતો. ઘણી વખત કોકને આપણે છે ગમે એવું કહી દઈએ છીએ, મારી લઈએ છીએ, તોડફોડ કરી લઈએ છીએ, બરાબર છે, આવું વર્તન થઈ જાય છે. તો એની પાછળનું કારણ ફ્રોઇડ ભાઈ એમ કહે છે, સિગમંડ ફ્રોઇડ ભાઈ, કે તમારી અજ્ઞાત ઈચ્છાઓ, જે તમને ખ્યાલ નથી એવી ઈચ્છાઓ, અથવા જે ઈચ્છાઓ તમે દબાવી દીધી છે, જેમ કે અમુક ઈચ્છાઓ તો આપણે દબાવી જ પડે સમાજને કારણે, જાતિ ઈચ્છા છે, આપણી સેક્સની ઈચ્છાઓ છે, એ આપણે મોટા ભાગે શું કરીએ છીએ, દબાવી દઈએ છીએ, અને એ ઈચ્છાઓ પછી ક્યાંક સ્વપ્ન રૂપે કે ગેરવર્તન રૂપે બહાર આવતી હોય છે. તો એ અજ્ઞાત પાસો કહેવાય છે, જે આપણે જોઈ શકતા નથી. તો અજ્ઞાત પાસાઓ પર ખાસ એને ભાર મૂક્યો છે, એટલે ઉદ્દામવાદી કહેવાય છે ભાઈ. એને એને આવા વિચાર કરવામાં થોડીક પણ કહેવાય ને કે કશાશ રાખી નથી. માનવ વર્તનને મનના ગતિશીલ પરિબળો એટલે કે પ્રેરણા અને આવેગ ઉપર એને ખાસ ભાર મૂક્યો છે. જો આપણા આવેગ, આપણી લાગણીઓ ઉપર, અને આપણી લાગણી, આપણો પ્રેમ, આ બધું છે એ અજ્ઞાત મનને પણ ઘણી વખત આભારી હોય છે. મનોવિશ્લેષણવાદી સિગમંડ ફ્રોઇડ, એટલે યાદ રાખવાનું કે મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ, તો કે સિગમંડ ફ્રોઇડ. અગાઉ પણ વાત થઈ એ કે સપ્તની દુનિયાનો બેતાજ બાદશાહ કહેવાય છે, એને જેવું કોઈ મનને સમજી શકતું નથી. એને આપેલા અચેતન મનના સિદ્ધાંતોના આધારે, ચેતન નહીં, ચેતન મન એટલે આપણે જે યાદ છે એ, પણ અમુક વસ્તુ જે આપણે ભૂલાઈ ગયું છે ને એ પણ જવાબદાર છે, બરાબર. આપણો આ જે મગજનો વિસ્તાર છે ને, યાદ રાખવાનો બુદ્ધિનો વિસ્તાર છે ને, એને એમ કીધું છે કે પાણીમાં પડેલા બરફના ટુકડા જેવો છે. એમ જ્ઞાત વસ્તુ ને અજ્ઞાત વસ્તુ પણ આપણા મગજની અંદર પાણીમાં પડેલા રહેલા બરફના ટુકડા જેવી જ છે. જે બરફનો ટુકડો આમ જોઈએ બહાર થોડોક જ દેખાશે, અને જે બહાર થોડોક આમ તો દેખાય એ આપણી છે ને એ જ્ઞાત અવસ્થા છે, જાગૃત અવસ્થા છે. અજાગૃત અવસ્થા બહુ વિશાળ ફલક ઉપર છે, ખૂબ મોટી છે, ઘણા બધા અનુભવ આવી જાય તમને, જે ભૂલાઈ ગયા અનુભવ ખબર નથી રહી, બરાબર છે, એ અનુભવ પણ અંદર છે જ, પણ અજ્ઞાત અવસ્થામાં છે. અને સિગમંડ ફ્રોઇડ તો 100% એવું કહે છે કે અજ્ઞાત મનની અંદર જે બાબત છે, જે મેટર રહેલી છે, એ કોઈ ને કોઈ રીતે બહાર તો આવે જ, કોઈ ને કોઈ રીતે બહાર આવે જ, આવું પણ કહે છે. એ સ્વપ્ન રૂપે પણ બહાર આવી શકે, બરાબર છે, ગુસ્સા રૂપે પણ આવી શકે, રડવા રૂપે પણ આવી શકે, અથવા આપણે ઘણી વખત એવું પણ કરીએ છીએ કે આપણા પનની અંદર કદાચ માતાજી આવતા હોય છે, તો આવા રૂપે પણ ઘણી વખત છે એ શરીરમાંથી બહાર અજ્ઞાત ઈચ્છાઓ આવતી હોય છે. એટલે અચેતન મનના સિદ્ધાંતોના આધારે વર્તન માટે તેમાં પડેલી વાર્તનિક શક્તિને જવાબદાર ગણે છે. અજ્ઞાત મનની અંદર પણ તાકાત એવી છે કે આપણી પાસે એવું વર્તન કરાવી શકે. આ અભિગમ વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વ માટે વારસો અને બાલ્યાવસ્થાના અનુભવોને વધારે જવાબદાર ગણે છે. કેને વારસો કેવો મળ્યો છે એ, અને એને બાલ્યાવસ્થાના અનુભવ કેવા થયા છે. જો અહીંયા બાળક એક રમી રહ્યું છે, મોઢા પલટા કર્યા છે, આ તો જો કે સુખદ અનુભવ છે, પણ મોટા ભાગે આપણા વર્તન ઉપર દુઃખદ અનુભવની અસર વધારે હોય છે. અને અહીંયા પણ આ બે બાળકો રમે છે,
વૃક્ષો નીચે રમે છે અથવા જંગલમાં રમે છે. જો એ બાળક રમતા રમતા એ વ્હીલથી રમે છે, ટાયરથી રમે છે, રમતા રમતા એને આ જગ્યાએ જો ખરાબ અનુભવ થયો હોય ને તો કાયમ માટે એ જગ્યાએ જતા એનો પગ અટકી જાય. મોટો થઈને પણ તમને જોજો ક્યાંક એક્સિડન્ટ થયો હોય છે, એ જગ્યાએ તમે પડી ગયા છો ને, તો એ જગ્યાએ તમે જયારે પહોંચો ને ત્યારે એ જગ્યાએ તમારું ઘર મનને ઠપ થઈ જાય, સ્થિર થઈ જાય, અટકી જાય. બરાબર ને? શું થાય? અટકી જાય. તમને જ્યાં જ્યાં ખરાબ અનુભવ થયા છે, બરાબર, એ વ્યક્તિ સાથે હોય કે પછી પરિસ્થિતિ સાથે હોય કે પછી એ ઋતુ સાથે ના હોય, ઘણા વખત આપણે ઋતુ સાથે નફરત થઈ જાય છે, કે પછી છે એ સ્થળ હોય, કાળ હોય, બરાબર, પણ એ કાયમ થઈ જાય છે અને યાદ ન રહે તો છેલ્લે ભાઈ કે અજ્ઞાત મનની અંદર પણ યાદ રહી જાય છે આપણને. એટલે બાળકો રમતા રમતા ખરાબ અનુભવ થયો અથવા સારો અનુભવ થયો તો એ બાળક છે એ મોટો થઈને પણ એ અનુભવ યાદ રાખશે. વ્યક્તિના અચેતન મનને તેના વર્તન માટે જવાબદાર ગણી તેના અભ્યાસ પર ભાર મૂક્યો છે. જો વર્તન માટે જવાબદાર કોણ? તો કે અચેતન મન, કે જે જાગ્રત નથી, અજાગ્રત છે, એની વાત એ વાતો પર એને ભાર મૂકી છે. ચેતન અવસ્થા એટલે જાગૃત અવસ્થા, અચેતન અવસ્થા એટલે અજાગૃત અવસ્થા. મનોવિજ્ઞાનાત્મક અભિગમ નીચેના મુદ્દાઓને ખાસ ભારપૂર્વક આધાર આપી અને માણસના વર્તનને સમજવાનો પ્રયત્ન કર્યો છે. અને એ મુદ્દા કયા છે? તો કે માનવીની સુખ મેળવવાની ઈચ્છા, એ કઈ રીતના સુખ મેળવે છે. ઘણા લોકો ખાલી પ્રાણીની જેમ જ સુખ મેળવે છે, બરાબર છે. ઘણા લોકો છે એ પોતાના પરિવાર, સંસ્કૃતિ, સભ્યતા એને ધ્યાનમાં રાખી અને સુખ મેળવવાની ઈચ્છા રાખે છે અને કઈ રીતના સુખ મેળવે છે, બરાબર છે, એ પ્રમાણેનું વર્તન હોય છે. ઘણા એવા હોય કોઈને દુઃખી કરીને પણ સુખી થતા હોય છે તો એનું વર્તન એ કઈક એવું હોય છે. વ્યક્તિની અંદર ખાસ કરીને ઈડ, ઈગો અને સુપર ઈગો હોય છે. આ ત્રણ બાબત ઉપર એને ભાર આપ્યો છે. આપણે ઈગો કહીએ છે, ઈગો ને એ વાત નથી કે બહુ ઈગો છે એની અંદર, કે અહમ, હા અહમની વાત છે, પણ કયા પ્રકારે? તો કે ઈડ એટલે તો કે નિમ્ન અહમ, પછી ઈગો એટલે અહમ, અને સુપર ઈગો એટલે ઉપરી અહમ. હાવ જે માત્ર માત્ર ખાવા પીવા માટે પ્રાણી જેમ વર્તન કરતો હોય, પશુ જેવી વૃત્તિ, એને ઈડ કહેવાય છે. પછી કુટુંબ સાથે વ્યવસ્થિત રહેતા હોય તો ઈગો કહેવાય છે, અહમ કહેવાય છે. પણ સુપર ઈગો એટલે શું? પોતે ભૂખ્યા રહીને પોતે કષ્ટ વેઠી અને બીજાને સુખ આપવાનો પ્રયત્ન કરે છે, સુખ આપવાનો બીજાને, અને એ છે સુપર ઈગો. આપણી આસપાસ આવા ઘણા જોયા છે, કોઈ કોઈ કોકને દુઃખ આપીને સુખી થતા હોય, ઘણા એવા હોય પોતે દુઃખી થઈને બીજાને સુખ આપતા હોય છે. મનના જાગ્રત, અર્ધ જાગ્રત, અજાગ્રત પાસાઓ અને મનોજાતે વિકાસના સિદ્ધાંતો એને ખાસ આપ્યા છે. કે મનની અંદર છે ખાસ અવસ્થાઓ ત્રણ છે. એક જાગ્રત અવસ્થા, સંપૂર્ણપણે જાગ્રત હોય એવા, બધો ખ્યાલ હોય, જે ઘટના બનતી હોય જાગ્રત અવસ્થા કહેવાય. અર્ધ જાગ્રત અવસ્થા, અમુક યાદ હોય અમુક ન હોય, જેમ કે સપના અવસ્થા છે ને, અર્ધ જાગ્રત અવસ્થા છે. જોજો, ક્યારેક સપનું યાદ રહે, ક્યારેક સપનું યાદ ન રહે, એટલે કઈ અવસ્થા છે? અર્ધ જાગ્રત અવસ્થા છે. અને પછીની છે અજાગૃત અવસ્થા, કે તમને કઈ યાદ જ નથી થતું એ સમયની અંદર, અથવા એ સ્થિતિમાં જ્યારે સૂતા હો ત્યારે, અથવા બેભાન અવસ્થાની અંદર તમારે આસપાસ શું થઈ રહ્યું છે, બરાબર છે. તો એ જે અવસ્થા છે કઈ છે? અજાગૃત અવસ્થા છે. વ્યક્તિની અસાધારણ વર્તનના ઉપચારના અનુભવમાંથી આ અભિગમ વિકસ્યો છે. કે જ્યારે વ્યક્તિ અસાધારણ વર્તન કરે છે, અસાધારણ એટલે શું? તો કે કાયદા નિયમ વિરુદ્ધનું, આપણા પરિવાર હોય, આપણો આપણું કુટુંબ હોય, આપણો સમાજ હોય, આપણો દેશ કે કન્ટ્રી કે રાજ્ય કહીએ છીએ, એના નિયમ હોય છે, એ બધા એના નિયમની વિરુદ્ધ જે કાર્ય થાય છે આપણીથી, એને આપણે શું કહેશું? અસાધારણ વર્તન કહેશું. તો એ અસાધારણ વર્તન કે ખરાબ વર્તન છે એના વિરુદ્ધની, મતલબ કે એના ઉપચાર માટે આ ખાસ અભિગમ વિકસ્યો હતો. પણ મોટા ભાગે આપણે નેગેટિવ બાબત ઉપર ભાર આપે છે આ અભિગમ. અને તેના મતે માનવી મૂળભૂત રીતે અનિચ્છનીય અને અજ્ઞાત પ્રેરણાઓથી વર્તે છે. ઘણી કેટલીક ઈચ્છાઓ એવી હોય છે અનિચ્છનીય હોય છે, જેમ કે
पप्पा खिजाता होय, मम्मी खिजाती होय, शिक्षक खिजाता होय અને તમને ન ગમતું હોય અને એ સમયે તમને તમારી અંદર ઈચ્છા થાય કે આ સાહેબને કંઈ કહી દેવું છે, સાહેબને કંઈક કહી દેવું છે, અથવા છે એને ગાડીને હવા કાઢી નાખવી છે, ઈચ્છાઓ કરતો હોય બેઠો બેઠો, સાહેબ જયારે ખીજાતા હોય ને ત્યારે તો એ અનિચ્છનીય ઈચ્છાઓ છે, બરાબર છે, જે ઈચ્છવા લાયક નથી, જે કરવા લાયક નથી. અને આ ઈચ્છા છે એની પાછળ પછી ઘણી વખત છે અને ખરાબ વર્તન કરાવડાવે છે, કારણ કે ઈચ્છાઓ પછી યોગ્ય નથી એટલે બાળક શું કરશે, દમિત કરશે, એ ઈચ્છા દબાવી દે છે કે આવું ન કરાય, પણ ઈચ્છા તો થઈ જ હતી પણ એ ઈચ્છાને એને શું કર્યું, દબાવી દીધી. તો અનિચ્છનીય અને અજ્ઞાત પ્રેરણાઓથી એ વર્તે છે. અને ખુદને પણ અજ્ઞાત પ્રેરણા એટલે શું કે જે કાર્ય કરતો હોય શા માટે એવું કાર્ય કરે છે ખુદને પણ ખબર ન હોય એને અજ્ઞાત પ્રેરણા કહેવાય છે. મૂળભૂત ઈચ્છાઓ કોઈ પણ ભોગે પૂરી કરવાનો પ્રયાસ કરે છે અને મૂળભૂત ઈચ્છા આપણે કઈ છે તો કે રોટી કપડા મકાન અને જાતિ હિતા, બરાબર છે, ખાવું પીવું સૂવું અને જાતિ ઈચ્છા એટલે કે સેક્સ, આ ચાર બાબત છે એ આપણી મૂળભૂત ઈચ્છાની અંદર આવે છે. અને કોઈ પણ વ્યક્તિ હોય આને ગમે એમ કરીને પૂરું કરવાની કોશિશ તો કરે જ તે, બરાબર, એ પછી જાતિ ઈચ્છા હોય તોય ભલે અને ખોરાકની ઈચ્છા હોય તોય ભલે. ખોરાકની ઈચ્છા થઈ છે તો પ્રેમથી પહેલા મેળવવાની ઈચ્છા કરશે, એમ ન મળે તો છેલ્લે કે ઝૂઠવીને કે ચોરી કરીને ગમે એમ કરીને એ ખાવાની કોશિશ તો કરશે તે, બરાબર. એ જ રીતના જાતે ઈચ્છા છે, પ્રેમથી હોય કે પછી છે છેતરામણીથી હોય કે પછી છે એ પોતાની જાતને કંઈક અલગ બતાવીને પોતે આ એમ સમથિંગ એમ કરીને કંઈક બતાવીને પણ એ વ્યક્તિ છે જાતે ઈચ્છા પૂર્ણ કરવાનું એ વર્તન તો કરવાનું જ તે. ઓકે, અહીંયા ફ્રોડ વિશેનો અભિગમ પૂરો. અને ફ્રોડ વિશે તો ભાઈ ઘણું વાંચો અને ભણો એટલું ઓછું છે, કારણ કે ફ્રોડ ઈ ફ્રોડ છે. હવે જોઈએ આપણે માનવવાદી અભિગમ. અને આ અભિગમ એવો છે ભાઈ કે એને પોઝિટિવ બાબત ઉપર ભાર આપી, જો સિગમન ફ્રોડે બધી બાબતો ઉપર ભાર આપી, નેગેટિવ હતી, નકારાત્મક હતી, પણ અહીંયા જે માનવવાદી અભિગમની અંદર છે ને એ વાત કરી છે ભાઈ કે નકરું નકારાત્મક નહીં, કેટલી પોઝિટિવિટી પણ વર્તન માટે જવાબદાર હોય છે. મનોવૈજ્ઞાનિક અભિગમે દોરેલા માનવીના નિરાશાવાદી નકારાત્મક ચિત્ર આપ્યું છે કે આપણે ઈચ્છાઓથી જ આપણે ઘેરાયેલા છીએ, અમુક દમિત ઈચ્છાઓ છે એ આપણે આવું કામ કરાવે છે, ખરાબ વર્તન કરાવે છે, બરાબર છે. અને આપણું જે માણસ તરીકેનું ચિત્ર છે ને એ સિગમન્ડ ફ્રોઇડે બહુ ખરાબ દેખાડ્યું છે, પણ અહીંયા એની વિરુદ્ધમાં એક નવો અભિગમ આવ્યો છે. અને એ અભિગમ એટલે કયો, તો કે માનવીય અભિગમ અથવા માનવતાવાદી અભિગમ. અને આ અભિગમની અંદર માનવીનું ચિત્ર આશાવાદી એટલે કે સારું અને હકારાત્મક ઉપસાવે છે. આપણે આસપાસ જોઈએ બે ત્રણ પ્રકારના માણસ, આમ તો બે પ્રકારના માણસ હોય, એક વ્યક્તિ એવું હોય કે નકરી ભૂલું જ દેખાય, તમારી અંદર કેટલી સારી બાબત છે એ નહીં જોવે, પણ તમારી એક એક ખરાબ બાબતને એ ગોત્યાત કરશે અને તમારા મગજને હલાવી નાખે છે. અને ઘણા એવા હોય છે કે તમારી અંદર બે ત્રણ સારી બાબત હોય તો એને પણ એ વધુ વિકસાવવાની કોશિશ કરતા હોય છે. આ અભિગમ માનવીને શક્તિશાળી બનાવે છે. જો હકારાત્મક ઓકે, ત્યાર પછી આપણે નામ આવશે કાર્યવાદી અભિગમ, આમાં જેમાં નામ આવશે આપણે વિલિયમ જેમ્સ. જો પહેલું રચનાવાદ, પછી કાર્યવાદ, ત્રીજો આપણે ભણ્યા એ સમષ્ટિવાદ, કોફકા કોહલર અને વર્ધીમાન, આવા ત્રણ નામ આવ્યા હતા. ત્યાર પછી આપણે ચોથો ભણ્યા હતા એ વોટસનનો અભિગમ, કયો છે જેબી વોટસનનો અભિગમ, વર્તનવાદી અભિગમ, એ આપણે ભણ્યા. અને હવે આપણે જે ભણીએ છીએ એ સિગમન્ડ ફ્રોઇડનો અભિગમ છે. નામ તો આપણે પહેલા જોઈ લીધા છે. અને સિગમન્ડ ફ્રોઇડનો અભિગમ એટલે તમને પૂછે તો કયો, તો કે મનોગત્યાત્મક અભિગમ. કેવો અભિગમ છે, તો કે મનોગત્યાત્મક અભિગમ. એના વિશે આપણે જોઈએ તો કે સિગમન્ડ ફ્રોઇડે પોતાના માનવ સ્વરૂપ વિશેના ઉદ્દામવાદી, બરાબર, અને ખાસ જે ભારપૂર્વક એને મનનું વિશ્લેષણ કરી અને એને જણાવ્યું છે, એને ઉદ્દામવાદી વિચારોથી વિશ્વને આંચકો આપી દીધો, ઝટકો આપ્યો, કારણ કે એને જે વિચારોથી મનોવિજ્ઞાને સમજાવ્યું, વ્યક્તિને સમજાવ્યા છે,
બરાબર આવું તો લગભગ કોઈ વિચારી જ ન શકે એટલા માટે એને વિશ્વને આંચકો આપ્યો છે સિગમન્ડ ફ્રોઇડે માનવ વર્તનની અજાગૃત ઈચ્છાઓ તમને ખુદને ખબર ન હોય અમુક ઈચ્છાઓ તમે દબાવી દો છો બરાબર તમારી અંદર અમુક ઈચ્છાઓ ચળવળ કેમાં સળગતી હોય સળવળતી હોય છે ઈચ્છા તમે વ્યક્ત કરી શકતા નથી તો અજાગૃત ઈચ્છાઓ છે આપણી તો અજાગૃત ઈચ્છાઓ અને સંઘર્ષના ગતિશીલ પ્રગટીકરણ તરીકે ઓળખાયું છે અને ઈચ્છા ભલે આજને કાલ આપણે ઈચ્છા પૂર્ણ કરવા માટે આપણે જજુમતા હોઈએ છીએ આપણે હંમેશા ગતિશીલ હોઈએ છીએ તો એમના વિજ્ઞાન તરીકે એને મનોવિજ્ઞાને સમજાવ્યું છે તો એનો જે વાદ હતો એ મનોવિશ્લેષણ વાદ તરીકે ઓળખાય છે અને એ જે આપણે કહીએ છીએ સ્વપ્નની દુનિયાના બેતાજ બાદશાહ સિગમન્ડ ફ્રોઇડ એ આ વ્યક્તિ છે કાળીનો એક્કો ગણાય સ્વપ્નની દુનિયાનો તેમણે એટલે કોણે સિગમન્ડ ફ્રોઇડ તેમણે મનોવિશ્લેષણ ને માનસિક રોગોને સમજવાની અને ઉપચાર કરવાની પદ્ધતિ તરીકે રજૂ કર્યું છે બરાબર છે કે માનસિક જે આપણે વિકૃતિ છે મનોરોગ છે એના ઉપચાર તરીકે એને ખાસ આપને જણાવ્યું છે ઘણી વખત આપણે ડરી જતા હોય ખરાબ સપના આવતા હોય બરાબર છે તો એનું કારણ એ છે આપણી ઈચ્છા દબાવતા હોય આપણી જાતિ ઈચ્છા હોય આપણી જે પ્રાથમિક ઈચ્છાઓ હોય બરાબર એની પાછળ કારણભૂત હોય છે જ્યારે મનોવિશ્લેષણ વાત એમ જણાવતો કે માનવી અજાગૃત ઈચ્છાઓને સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ ખાસ કરીને કહી તો કે જાતિ ઈચ્છાઓથી પ્રેરિત થાય છે અને એના કારણે તે કાર્ય કરે છે આપણી આસપાસ ઘણા એવા લોકો જોવા મળે છે કે જાતિ ઈચ્છાથી પ્રેરિત થાય છે મનોવિજ્ઞાન તો ખાસ માને છે કે ક્લાસની અંદર ક્લાસરૂમની અંદર જે વધારે શરમાળ હોય છે બરાબર છે એનો મનોજાતિ વિકાસ કઈક અલગ હોય છે એક વ્યક્તિ છે અલગ છે બધાને ધ્યાન ખેંચવા હાટું થઈને કઈક અલગ પ્રવૃત્તિ કરતો હોય ક્લાસની અંદર બરાબર અલગ પ્રકારનો અવાજ કરવો ઘણી વખત વારંવાર ડિસ્ટર્બ કરવાના બાને પણ એ કોઈકને આકર્ષવા માટે આવી પ્રવૃત્તિ કરતો હોય છે તો એ આવી જે કઈ પ્રવૃત્તિ કરે છે લોકોનું ધ્યાન ખેંચવા માટે એ ક્યાં કારણોસર તો કે જાતિ ઈચ્છાના કારણે એ આ બધું કરતો હોય છે ખુદને ખબર નથી કારણ કે અજાગૃત ઈચ્છાઓ છે એ પ્રગટ થતી નથી પણ આડકતરી રીતે એ પ્રગટ થતી હોય છે ઈચ્છાઓ કે આ રીતના એ વિજાતીય આકર્ષણ જન્માવી શકે છે ત્યાર પછી માનવવાદ અભિગમ આવ્યો જો મનોવિશ્લેષણવાદ આપણે પૂરો કર્યો છે સિગમન્ડ ફ્રોઇડ વાળો એને અજાગૃત ઈચ્છાઓ કે પછી છે મનોજાતિ જે વિકાસ કહેવાય છે એની ઉપર ખાસ ભાર આપ્યો છે આપણે જે કઈ વર્તન કરીએ છીએ એની પાછળનું કારણ શું તો કે આપણી અજાગૃત ઈચ્છાઓ ત્યાર પછી માનવવાદી અભિગમ આવ્યો છે અને માનવવાદી અભિગમ આવ્યો તેને તો માનવ સ્વરૂપને વધારે વિધાયક સંદર્ભમાં રજૂ કર્યો છે મતલબ કે પોઝિટિવ હંમેશા આપણે કહેતા પોઝિટિવ વિચારો પોઝિટિવ રહ્યો હંમેશા હકારાત્મક બનો તે હકારાત્મક ઉપર ભાર આપનાર કયો વાદ છે તો કે નવો વાદ છે એ માનવવાદી અભિગમ છે અહીંયા કઈક ચિત્ર આપ્યું હતું મનોવિશ્લેષણ વાત કે ભાઈ રાતે સૂતા હોય ત્યારે આપને કદાચ ભયંકર સ્વપ્ન આવતા હોય છે તો એ ભયંકર સ્વપ્ન આવતા હોય એની પાછળનું કારણ શું હતું કે તમારા અનુભવ બાળપણના અનુભવ હોય અમુક સમય થોડા સમય પુરાના કે 5 વર્ષ કે 10 વર્ષ પહેલાના અનુભવ પણ તમને સ્વપ્ન રૂપે આવી શકે બરાબર થી બાળપણના અનુભવ જ હોય એ મોટા ભાગે છે સ્વપ્ન રૂપે આવતા હોય છે તમને ડરાવતા હોય છે બરાબર તો આ જે વિશ્લેષણ કરે છે એ વિશ્લેષણવાદ એટલે કોણ આપણા ફ્રોઇડ સિગમન્ડ ફ્રોઇડ મનોવિશ્લેષણવાદ ત્યાર પછી માનવવાદી અભિગમ આવ્યો અને માનવવાદી અભિગમ એને પણ ખાસ પ્રભુત્વ જમાવ્યું છે એટલા માટે કારણ કે પોઝિટિવ પાસા ઉપર ભાર મૂક્યો છે આપણે એક ગ્લાસનું ઉદાહરણ તો આપણે ખબર જ છે કે બે એક ગ્લાસ છે એ અડધો ભરેલો છે તો એ જે અડધા ભરેલા ગ્લાસને નેગેટિવ લોકો કઈ રીતના વિચારે છે પોઝિટિવ વિચારતા હોય એ શું જોવે છે તો કે જે લોકો નેગેટિવ વાળા એવું વિચારે કે અડધો જ ગ્લાસ ભરેલો હશે મને અડધો ખાલી આપ્યો એમ વિચારે છે નેગેટિવ વિચારે છે અડધો ખાલી આપ્યો એમ અને પોઝિટિવ વિચાર છે વાહ ખૂબ સરસ અડધો ગ્લાસ તો ભરેલો છે ને આ પોઝિટિવ વિચાર છે એ ખાલી છે એમ નહીં વિચારે પણ જે અડધો ભાગ જે ભરેલો છે એના વિશે વિચાર છે પોઝિટિવ લેશે અને આવા જે પોઝિટિવ હોય વ્યવસ્થિત જીવન જીવી શકે એ વ્યવસ્થિત જીવન પૂરું પણ કરી શકે
नेगेटिव वाला नक्की नहीं पूरु थाय के नय थाय बराबर और आपरे आसपास तो घणी वखत नेगेटिव वधारे होय एवुं तमने लागे शंकाशील होय कोईने पर विश्वास न आवतो होय आवा लोको आपणे बस अढळक भर्या होय छे पण पॉझिटिव लोको हमेशा केवा होय तो के नरसिंह मेहता जेवा होय ઘણા લોકો એવા છે જે પોઝિટિવ જિંદગી જીવી ગયા છે કાંઈ નથી તેમ છતાં બધું છે એ વિચાર કરતા હોય છે અને ઈ જે પોઝિટિવિટી એટલે કે માનવવાદી અભિગમ જે અપનાવ્યો છે એ કોણ છે કાર્લ રોજર્સ અને અબ્રાહમ માસ્લો અથવા મેસ્લો એવો શબ્દ વપરાય છે જેવા માનવવાદી હોય માનવીની ઈચ્છા શક્તિની સ્વતંત્રતા આંતરિક સંભાવના વિકાસ અને આગળ વધવાની કુદરતી ઈચ્છા પર ભાર મૂક્યો છે અને પહેલી વખત મનોવિજ્ઞાન એવું બન્યું અત્યાવધી જે આપણે ભણ્યા છે એને નેગેટિવ ઉપર વધારે અભ્યાસ કર્યો છે પણ એકમાત્ર માનવવાદી અભિગમ એવો છે કે જે પોઝિટિવ પાસા ઉપર અભ્યાસ કરે છે કઈ પોઝિટિવ તો કે સ્વતંત્રતા આંતરિક સંભાવના વિકાસ કરવાની જે સંભાવના છે એ આગળ વધવાની સંભાવના અને કુદરતી જે ઈચ્છાઓ છે એની ઉપર એને ભાર મૂક્યો છે તેમણે દલીલ કરી કે વર્તનવાદ વાતાવરણથી પ્રભાવિત થતા માનવીના વર્તન ઉપર ભાર મૂકે છે બરાબર કે બહારથી જે વાતાવરણ હોય એ રીતના માનવી વર્તન કરે છે પણ માનવીની સ્વતંત્રતા અને પ્રતિષ્ઠાની અવગણના કરી છે એને કે માનવીની પોતાની ઈચ્છા હોય છે એવું નથી કે વાતાવરણ હોય એવી રીતે વર્તન કરે છે એવું શક્ય છે નહીં માણસ પોતાની પણ કેટલીક ઈચ્છા હોય છે એ પ્રમાણે પણ વર્તન કરતો હોય છે એટલે વર્તનવાદ છે એને મર્યાદિત દેખાડ્યો છે વર્તનવાદ માનવ વર્તનને વધારે યાંત્રિક બનાવી દે છે યાંત્રિક એટલા માટે કે કોઈ ઉદ્દીપક હોય તો પ્રતિક્રિયા કરીએ કેમ પેટ્રોલ હોય તો ગાડી ચાલે ડીઝલ હોય તો ટ્રક ચાલે રબર ઇંધણ હોય તો વિમાન ચાલે તો ઉદ્દીપક પ્રતિક્રિયા આવતું યંત્રનું કામ છે સ્વતંત્ર કાંઈ નથી કેમ સ્વતંત્ર વાહન નથી ચાલી શકતા રબર કમાન્ડની જરૂર પડે છે એટલે વર્તનવાદ એવો છે ભાઈ કે યાંત્રિક છે એમાં વ્યક્તિગત સ્વતંત્રતા નથી જ્યારે માનવવાદ એવો છે કે વ્યક્તિગત સ્વતંત્રતા આપે છે અહીંયા બંનેના ફોટા છે આ કાર્લ રોજર્સ અને આ સોરી અબ્રાહમ મેસ્લો છે અને એ છે કાર્લ રોજર્સ આમ જુદા જુદા અભિગમોએ આધુનિક મનોવિજ્ઞાનના ઇતિહાસ અને વિકાસમાં અનેક સંભાવનાઓને જન્મ આપ્યો છે જો કેટલા અભિગમ આપણે ભણ્યા છીએ આ અભિગમે પોતાને વિશિષ્ટ બાબતો પર પ્રકાશ પાડ્યો કારણ કે દરેકે કંઈક ને કંઈક કીધું છે અને પોતાની રીતના પ્રકાશ પાડવાની એને કોશિશ કરી છે એ રચનાવાદ હોય કાર્યવાદ હોય વર્તનવાદ હોય સમષ્ટિવાદ હોય કે મનોવિશ્લેષણવાદ હોય માનવવાદ હોય કે જે કાંઈ હોય તે આપણું ધ્યાન મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાની જટિલતા તરફ દોર્યું અને કેટલીક શાખાઓના વિકાસમાં ફાળો પણ આપ્યો છે અને આ બધા અભિગમને કારણે મનોવિજ્ઞાનની અનેક શાખાઓ પણ પડી છે બરાબર જુદી જુદી શાખાઓ પડી છે અને એ શાખાઓ કઈ કઈ છે એ પણ આપણે આ પાઠની અંદર ભણવાની છે આખરે એટલે છેલ્લે 20મી સદીના ઉત્તરાર્ધમાં બોધાત્મક અભિગમ વિકસ્યો જો એક અભિગમના સમર્થનમાં બીજો અભિગમ આવે તેના પાછા વિરુદ્ધમાં અભિગમ આવે એમ કરતા કરતા મનોવિજ્ઞાનની અંદર અનેક અભિગમ આવ્યા છે અને એમાંનો 20મી સદી ઉત્તરતા ઉત્તરાર્ધ 20મી સદી છે એ ઉત્તરતા એક નવો અભિગમ આવ્યો છે કયો છે બોધાત્મક અભિગમ આપણે વિશ્વને કેવી રીતે જોઈએ છે તે બાબત ઉપર પ્રકાશ પાડ્યો છે વિશ્વને કઈ રીતના જોઈએ છે બોધન એ જાણવાની પ્રક્રિયા છે વિચારણ પ્રક્રિયા છે તર્ક કરવાની પ્રક્રિયા છે જો આ શબ્દ છે અત્યાર સુધી ક્યારે આવ્યા નથી પણ હવે આવે છે કયા અભિગમમાં બોધાત્મક અભિગમમાં કે વિચારણા સમજણ જોવું યાદ રાખવું સમસ્યા ઉકેલવી આ બધાની જરૂર પડે છે અને કઈ રીતના સમસ્યા ઉકેલે છે કઈ રીતના વિચારે છે એ પ્રમાણે છે માણસ વર્તન કરતો હોય છે એટલે બોધાત્મક અભિગમ એ પણ ખાસ મનોવિજ્ઞાનની અંદર પ્રભુત્વ ધરાવે છે આ અભિગમે માનસિક પ્રક્રિયાઓ વિશ્વ વિશેના આપણા જ્ઞાન સાથે મળી અને વાતાવરણ સાથે કમ્પ્યુટરની જેમ માહિતી પ્રક્રિયા કરનાર સિસ્ટમ તરીકે ઓળખાવી છે ખાસ યાદ રાખજો આપણે આપણે યાદ રાખવું પડશે કે બુદ્ધાત્મક અભિગમ છે એ આ જે માણસની જે શક્તિ છે એને કયા યંત્ર સાથે સરખાવે છે તો કમ્પ્યુટર સાથે કઈ રીતના આપણે સમજશું આગળ બુદ્ધાત્મક અભિગમના મતે મન એ કમ્પ્યુટર જેવું છે
खास याद रखो पुस्तक पर अंडरलाइन नाखजो के क्या अभिगम मुजब मन कम्प्यूटर जेवो छे अथवा तो मगज शा माटे कम्प्यूटर जेवो तो के चित्र राखो छे आया कम्प्यूटर दर्शायवो छे आया आपणो माणस छे केम कम्प्यूटर होय तो एमां त्रण खास प्रोसेस होय एक इनपुट नी होय प्रक्रिया थती होय एक आउटपुट अने प्रोसेस बराबर आवी त्रण प्रक्रिया थती होय सेम टू सेम माणस में आवुं छे आवी त्रण प्रक्रिया थई ज छे आ कान द्वारा आंख द्वारा आपणे जे जोईए छे इनपुट थाय छे પછી એનો સંગ્રહ થાય કેમ સીપીયુ છે એ પ્રોસેસ કરે છે સંગ્રહ કરે છે મગજ છે એ સીપીયુ જેવું કામ કરે છે એનો સંગ્રહ કરે છે પછી એની પર પ્રક્રિયા કરશે પછી શું થશે આઉટપુટ થશે જ્યારે જરૂર હશે ત્યારે આપણે માહિતીને બીજાને આપશું આઉટપુટ કરશું કઈ રીતના તો કે બોલીને લખીને અથવા રીતના હાવભાવ દ્વારા નહીં આ ના આપણે જે હલનચલન કરીએ છીએ એના દ્વારા આઉટપુટ કરશે એટલે યાદ રાખજો કમ્પ્યુટર પણ ત્રણ ક્રિયા કરે છે માહિતી સંગ્રહ માહિતી અંદર લે છે ઇનપુટ કહેવાય એની પર પ્રક્રિયા કરે છે પ્રોસેસ કહેવાય અને પછી જરૂર હોય એન્ટર આપો તો માહિતી બહાર લાવે છે એને શું કહેશું આપણે આઉટપુટ કહેશું માનો મન પણ એવું કે કામ કરે છે વસ્તુ ઇનપુટ કરે છે મતલબ કે કોઈ માહિતી હોય ઇનપુટ કરે છે પછી મગજમાં સંગ્રહ કરે છે પ્રોસેસ કરે છે ત્યારે જરૂર હોય ત્યારે આઉટપુટ કરે છે તો એ આ જે માનવ મન છે કે મગજ છે અને કમ્પ્યુટર સાથે સરખાવનાર અભિગમ કયો તો કે અભિગમ છે બોધાત્મક અભિગમ ત્યાર પછી મનોવિજ્ઞાનના હવે આપણે જે ભણવાનું છે ખાસ અભિગમો ભણવાના છે વન બાય વન છે એક એક અભિગમ આપણે ભણશું પ્રશ્ન જુઓ મનોવિજ્ઞાનના અભિગમો કેટલા છે અને ક્યાં ક્યાં આમ તો ઘણા બધા છે પણ આપણે જે મહત્વના છે અભિગમ આપણે અહીં જોવાના છે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ માનવ વર્તનને સમજવા અને સમજાવવાનો પ્રયાસ કર્યો છે અને જુદા જુદા મનોવૈજ્ઞાનિકો દ્વારા ઘણા નામ આપણે ભણી ગયા છે એટલે મોન્ટે પ્રશ્નાવલી દ્વારા માણસને સમજાવવાની કોશિશ કરી પછી સિગમંડ ફ્રોઇડે તો કે મનના વિશ્લેષણ દ્વારા માણસ સમજાવવાની વાત કરી પછી સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકો કોફકા કોહલર અને વર્ધીમાન એને કહેવાય ને કે આપણે સમજણ દ્વારા આપણે જે કંઈ સમજીએ છીએ પ્રત્યક્ષ કરીએ છીએ એના દ્વારા માણસ સમજાવવાની વાત કરી એટલે દરેક વ્યક્તિએ કંઈક ને કંઈક પોતાની રીતે અલગ સમજાવવાની વાત કરી છે અને પોતાની રીતને અલગ સમજાવે એટલે અભિગમ પણ અલગ થઈ જાય બરાબર તેના પરિણામે અનેક અભિગમો પ્રાપ્ત થયા દરેક અભિગમ માનવ વર્તનને પોતે જે રીતે જોયું કે સમજ્યું તે રીતે સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો છે એને કઈ રીતે માણસને સમજે છે એને સ્પષ્ટતા કરી છે અભિગમની અંદર મનોવિજ્ઞાનની સાચી સમજૂતી પ્રાપ્ત કરવા માટે આ બધા જ અભિગમો વિશે જાણવું પડશે કારણ કે મનોવિજ્ઞાન ખરેખર છે શું એને સમજવું હોય તો આપણે સંપૂર્ણ અભિગમ બધે બધા આપણે વ્યવસ્થિત ભણવા પડશે સમજવું અને બધાનું સંકલન કરવું જરૂરી છે એ બધાનું જ્ઞાન છે એમાં આપણે પાછું સંકલન પણ કરવાનું છે એકબીજા સાથે જોડવાનું પણ છે હવે કેટલા અભિગમ છે અને ક્યાં ક્યાં છે આપણે ભણવાના અત્યારે બરાબર આ પાઠ્યપુસ્તક આપણે પાઠની અંદર તો કે સમયના પ્રવાહ મુજબ ઘણી બધા અભિગમ વિકસ્યા છે એમાંના મુખ્ય અભિગમ છે એ અહીં આપેલા છે એ આપણે જોઈએ તો કે ખાલી તે નામ આપ્યા છે પહેલો અભિગમ છે જૈવી અભિગમ પછી બીજો અભિગમ વાર્તનિક અભિગમ પછી ત્રીજો છે બોધાત્મક અભિગમ પછી નંબર 4 મનોગત્યાત્મક અભિગમ નંબર 5 માનવવાદી અભિગમ નંબર 6 સામાજિક અને સાંસ્કૃતિક અભિગમ જૈવી અભિગમનો કંઈક વિષય અલગ છે જો બધામાં વિષયની ભિન્નતા છે તો આને કંઈક અલગ વિષય સાથે મનોવિજ્ઞાને સમજાવ્યું છે બોધાત્મક અભિગમે કમ્પ્યુટર દ્વારા કંઈક માનવ વર્તનને સમજાવ્યું છે મનોગત્યાત્મક અભિગમે અજાગ્રત ઈચ્છાઓ હોય કે પછી સપના હોય એના દ્વારા માનવ વર્તનને સમજવાની કોશિશ કરી છે માનવવાદી અભિગમે વિધાયક સાથે પોઝિટિવિટી સાથે એ માણસનો જે કંઈ મનોવિજ્ઞાન છે એને સમજાવવાની વાત કરી છે અને સામાજિક સંસ્કૃત અભિગમે એવી રીતના વાત રજૂ કરી છે ભાઈ
કે માણસનું વર્તન જે ઘડાય છે એની સંસ્કૃતિ કેવી છે, કેવી સંસ્કૃતિ છે, કેવો સમાજ છે, એ પ્રમાણે માણસનું વર્તન હોઈ શકે તો એને એ પ્રમાણે સમજાવવાની કોશિશ કરીએ છીએ. એટલે જેણે જે રીતના કોશિશ કરી છે એ પ્રમાણે અહીં અભિગમનો વિકાસ થયો છે. એટલે ફરી વખત કેટલા અભિગમ આપણે ભણવાના છે, તો કે 6 અભિગમ ભણવાના. કયા કયા? તો કે જૈવી અભિગમ, વાર્તનિક અભિગમ, બોધાત્મક અભિગમ, મનોગત્યાત્મક અભિગમ, માનવવાદી અભિગમ અને છેલ્લો છે સામાજિક અને સાંસ્કૃતિક અભિગમ. આ દરેક તમને મોટા પ્રશ્ન કે ટૂંકન રૂપે પૂછી શકે છે, આપણે યાદ રાખવાનું છે. એ કે સાહેબ કેટલું યાદ રાખવું, તમે ક્યારના બોલો છો યાદ રાખવું યાદ રાખવું યાદ રાખવું, પણ વિષય એવો છે 10 જ પાઠ છે, વધારે પાઠ પણ નથી. ઓકે, સમજાશે ને? તો અહીંયા આપણે અત્યારે અટકાવીએ, કારણ કે દરેક વિષય આપણે આગળ ભણવાનું છે હજી, બરાબર છે? નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણજો. ત્યાં સુધી ટાટા બાય બાય. જય હિન્દ, જય ભારત.